જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલાં મિત્રો ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને અંગ્રેજીના આલ્ફાબેટ મુજબ વાત કરીએ તો એફ ફોર ફેબ્રુઆરી અને એફ ફોર ફિલિંગ્સ એટલે આ ફિલિંગ્સનો લાગણીઓનો મહિનો છે અને જો આપણી ભાષામાં વાત કરીએ તો વસંત અને વેલેન્ટાઇનનો મહિનો છે એટલે આ વસંતના પર્વને ઉજવવા પ્રેમના પ્રતિકરૂપ વેલેન્ટાઇન ડેને ઉજવવા આજનું આ વસંત પર્વનું આયોજન નવધા કલ્ચરલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે ઈશ્વરે માણસને જન્મ આપ્યો પછી ઈશ્વરને એવું લાગ્યું કે જો માણસનું જીવન એમનેમ રહેશે તો એના જીવનમાં ઉદાસીનતા નું પ્રમાણ વધી જશે એવું ન બને એટલે માણસના જીવનને રંગીન બનાવવા માટે ઈશ્વરે અનેક રંગો માણસના જીવનમાં પૂર્યા અને એમાંનો એક રંગ એટલે પ્રેમ રંગ આ પ્રેમ રંગ નામનું મિત્ર જય વસાવડાનું એક સુંદર મજાનું પુસ્તક પણ છે એવું પુસ્તક જે વેલેન્ટાઇન ડે ઉપર ભેટમાં આપી શકાય અને આ જ પ્રેમ રંગની આજે વાતો આપણે ગુજરાતી ભાષાના આ ત્રણેય ધુરંધર સર્જકો પાસેથી સાંભળવાની છે એટલે વિશેષ સમય ન લેતા હું વિનંતી કરીશ માન્ય શ્રી રહીશભાઈને કે કાર્યક્રમનો દોર સંભાળે અને કાર્યક્રમની શરૂઆત કરે તો શરૂ કરી આજ્ઞા છે એમ પૂછીને થાય નહીં પ્રેમ પણ પૂછીને શરૂઆત કરીએ આજે રાજકોટમાં પ્રવેશતા જ એક યુવાન કપલ મળ્યું અને એમણે મને ત્રણ દિવસ એડવાન્સમાં હેપી વેલેન્ટાઈન ડે કહ્યું એટલે મેં બહુ ઉત્સાહથી પૂછ્યું કે આવો છો ને કાર્યક્રમમાં એટલે એમણે જવાબ આપ્યો ના અરે આવી સંગીતમય ના કહીને ના કહેવાનું કારણ પણ આપ્યું કે રાત દિવસનો રસ્તો વાલમ નહીતર કૂટે કેમ કે રાત દિવસનો રસ્તો વાલમ નૈતર ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ એટલે ટૂંકમાં પાછળની ખાલી ખુરશીઓ જોઈને એમ થાય છે કે આ દિવસોમાં પ્રેમ કરનારા બીજે ક્યાંક ભેગા થયા છે અને આપણે પ્રેમની વાતો કરનારા અહીંયા ભેગા થયા છીએ તો આપ સૌનું સ્વાગત છે અને પ્રેમ વિશે વાત કરવા માટે મિતુલભાઈએ મને બોલાવ્યો અને મારું સન્માન કર્યું એ મારી પત્નીને બહુ આશ્ચર્ય થયું કેમકે મારી પત્નીને સખત ફરિયાદ છે એ કહે છે કે બીજા કવિઓ કેવા સરસ સરસ પ્રેમ ગીતો લખે પ્રેમ કાવ્યો લખે તું માત્ર લખે છે તો ફિલ્મો માટે લખે નાટક માટે લખે બીજાને માટે પ્રેમગીત લખી આપે છે પણ મારે માટે કોઈ દિવસ કંઈ પર્સનલ રોમેન્ટિક કદી લખતો નથી હમણાં મેં વિટામિન સી માટે ફિલ્મ હતી એમાં એક લખેલું ગીત કે માછલીઓ ઉડે પતંગિયાઓ તરે હવામાં રંગ ભરે આહા તો મારી પત્ની કે આવું મારા માટે તો તે કદી લખ્યું જ નહીં મેં કહેવું એ તો ભાઈ જેનું પોતાનું ગજુ ન રહે એનો સ્વભાવ પર ગજુ થઈ જાય છે અને અમુક ઉંમર પછી જ સમજાય છે કે વેલેન્ટાઇન ડે કરતાં વિશ્વ શાંતિ દિવસનો મહિમા વધારે છે તો એક સમયે હું એ રોમેન્ટિક હતો હવે ભલે મારું રોમ રોમેન્ટિક હોય પણ આજે આપ સૌના વતી આ મરીશ સાહેબનો શેર હું કમસે કમ બોલી શકું છું કે જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું તુષારભાઈ જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું તારા ઉપર મરું છું હું તેથી જીવંત છું કે તારા ઉપર મરું છું હું તેથી જીવંત છું ને ખુશબુ હજુ છે બાકી અમુક ઉંમરો અમુક જે છે આમાં યુવાન ઓડિયન્સ મોટે ભાગે દેખાય છે અમારા જગદીશભાઈ નાણાવટીને વાત કરતા એટલે એટલે આમ કે ને બાકી ગુજરાતી સુગમ સંગીત અને ગુજરાતી કવિ સંમેલનમાં ઓડિયન્સ છે ને ઓજસ્વી અને તેજસ્વી હોય ઓજસ્વી એટલે સફેદ વાળવાળા અને તેજસ્વી એટલે ટાલવાળા તો આજે અમે વિહંગાવલોકન કરી રહ્યા છે તો કાળા માથાના માનવીઓ વધારે દેખાઈ રહ્યા છે તો મરીશ સાહેબ કહે છે કે ખુશ્બુ હજી છે બાકી જગદીશભાઈ શેર સાંભળજો કે ખુશબુ હજી છે બાકી જો સૂંઘી શકો મને હું પાનખર નથી હું વિતેલી વસંત છું હું પાનખર નથી હું વિતેલી વસંત છું તો આ વિતેલી વસંતને નવપલ્લવિત કરવાના પ્રયાસમાં મિતુલભાઈએ નવધા કલ્ચરલ ક્લબના સામિયાણામાં આપણને વસંત વસંતોત્સવ મનાવવાનો અવસર આપ્યો છે આપણી સંસ્કૃતિમાં નવ રસનો મહિમા છે એમાંથી એક પ્રેમ રસ લઈને બાકીના રસનું એક એક ટીપું એમાં ઉમેરીને આપની સામે આપ સૌની સામે એક મજાનું પેય પીરસવા માટે ગુજરાતી ભાષાના બે દિગ્ગજ વાગ્યયિકારો સરસ્વતી પુત્રો અહીંયા ઉપસ્થિત છે એ બંને એક વત્તા એક અગિયાર જેવા હોવાથી મારું સ્થાન આજે બારમા ખેલાડી જેવું રહેશે તો મિત્રો મારી વાતથી શરૂઆત કરીશ અને પૂર્વ ભૂમિકા બંધાઈ જાય એટલે આ બંને મિત્રો સાથે સહજિક આજે કોઈ લેક્ચરબાજી પ્રેમમાં લેક્ચરબાજી કરાઈ પણ નહીં એટલે ગુફ્તગુ છે ગોઠડી છે પ્રેમ એટલે એક ચટપટી રસિક વાતચીત છે તો પ્રેમિકા સાથે જે રીતે વાત થાય તમે બધા ચેટિંગ કરતા હશો તો એ રીતે આપણે વાત કરવાની છે આજે તો થોડુંક વાતાવરણ બાંધીને હું શરૂઆત કરીશ પછી આપણે વાતચીતનો દોર સાધીશું જે ઉંમરે કિશોરોને ગોરી છોકરીઓમાં રસ પડે એ ઉંમરે મને કાળા અક્ષરોમાં રસ પડ્યો ત્યારથી જ મારું સોફ્ટવેર ગરબડવાળું છે છતાં આજે મિતુલભાઈએ મને ચણાના ઝાડ પર ચડાવ્યો છે ત્યારે હું મોંમાં મગ નહીં ભરી રાખું થોડા વટાણા વેરવાનો પ્રયાસ કરીશ મિત્રો અત્યારનો જે જમાનો છે વેલેન્ટાઇન ડેનો જમાનો છે પણ અમારા જમાનામાં સ્કૂલમાં એક જ તહેવાર ધામધૂમથી ઉજવાતો રક્ષાબંધનનો ઉત્તરાયણમાં ઠૂમકા મારી મારીને માંડ ચગેલી પતંગ છ જ મહિનામાં રાખડીના કાચા ધાગાથી કપાઈ જતી આંખડી મેળવવાના પ્રયાસમાં રાખડી જ મળતી અને એ સંસ્કારોના સ્કાર હજુ પણ છે તો અત્યારે તો કોઈ એજ્યુકેશન છે પણ હું સાત ધોરણ સુધી હું અને મારા મિત્રો કુમાર શાળામાં ભણ્યા તો સાત ધોરણ સુધી અમને સપનામાં વિકરાળ પશુઓ પલિત ડાકુઓ આવું બધું આવતું આઠમા ધોરણ પછી કુમારીઓ ક્લાસમાં આવી અને સપનાઓનો જોનર બદલાઈ ગયો અને અમે બધા વાનર એકાએક નર થઈ ગયા છોકરીઓ સાથે સંવાદ કેળવવાની તો એ જમાના હિંમત નહોતી આજ્ઞા પણ નહોતી એવી એટલે હું અને મારા મિત્રો વિનોદભાઈ અમે સ્કૂલના ગેટ પર બેસીને આવતી જતી કન્યાઓના દર્શન માત્રથી રાજી થતા આ પ્રવૃત્તિને તમે આજે ગમે તે નામ આપતા હો એના માટે આપણે શબ્દો પણ હશે તમારી પાસે કોલેજના ગેટ પર બેસીને આવતી જતી કન્યાઓને નિરપેક્ષ ભાવે નિહાળવી તો એ અમારી અમારી મંડળીને અમારી મંડળીને અમે નામ આપ્યું હતું નયન સુખ સાથી અમે બધા નયન સુખ સાથીઓ હતા ને અમારા અમારા ક્લાસમાં અમારા સૌની એક સહિયારી સ્વપ્ન સુંદરી હતી સહિયારી છે ને છોકરાઓ ઉદાર દિલ ના હોય આ બધું આ બધું છે ને મારી પ્રેમિકા મારી પત્ની આ બધું મોટી ઉંમરે આવે નાની ઉંમરે તને પણ નથી મળવાની મને પણ નથી મળવાની તો રાખને સહિયારી તો એ રીતે આ સહિયારી તમે જોજો કે ભગવાને છે ને દરેક ભગવાને કુદરતી સંપત્તિની સમાન વેચણીના નિયમને અનુસરીને લગભગ દરેક ક્લાસમાં એક આવી સુંદરી ફાળવેલી હોય છે જેના કારણે શિક્ષણ સહ્ય બને છે એટલે સહ શિક્ષણ ખરે તો સહ્ય શિક્ષણ છે તો ત્યારે વેલેન્ટાઇન ડે છે વાતાવરણ આપણે હળવાશથી કરીએ પછી અલગ અલગ રંગો તુષારભાઈનો એક અલગ રંગ છે વિરોધભાઈનો એક અલગ રંગ છે આપણે બધા જ રંગો તરફ જઈશું તો ત્યારે હું જ્યારે નાનો હતો સાતમા આઠમા ધોરણમાં ત્યારે ગમતી છોકરીઓને પ્રસ્તાવ ન મૂકવાના બે કારણો હતા અત્યારે તો સાત દિવસમાં કંઈ સાત અલગ અલગ નામ છે મને ખબર નથી એના તો ત્યારે પ્રસ્તાવ ન મૂકવાના બે કારણો હતા એક તો એ કે હિંમત લિમિટેડ હતી અને બીજું એ કે ગમતી છોકરીઓની સંખ્યા અનલિમિટેડ હતી દર ત્રીજા અઠવાડિયે મને પહેલો પ્રેમ થતો મોલ્લામાં એક ગમતી સ્કૂલમાં બીજી ગમતી ટ્યુશનમાં ત્રીજી ગમતી એ ગેરહાજર હોય ત્યારે ચોથી ગમતી એ દરેકની સખી પણ ગમતી એ સખીની બહેન ગમતી એ બહેનની બેન પણ ગમતી દરેક લગ્નના માંડવામાં નવો પ્રેમ થતો દરેક મુસાફરીમાં નવો પ્રેમ થતો કદાચ ફિલ્મોની અસરના કારણે આ પ્રેમ કરવાનું પ્રેશર આવતું હતું કે બધા કરે છે તો આપણે પણ કરવું પડે અત્યારે તો સાતમા ધોરણના છોકરાઓ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના હોય તો કોમ્પ્લેક્સમાં આવી જાય એવી સ્થિતિ છે તો આ જે પરિસ્થિતિ હતી અમારા સમયમાં જે પરિસ્થિતિ હતી તો મને એમ લાગે છે કે પ્રેમ કરવાની મજા તો આપણા સમયમાં જ હતી અમારા સમયમાં જ હતી એક પલ્લામાં આજે વેલેન્ટાઇન ડે પર પ્રપોઝ કરવાની તાલાવેલી મૂકો અને બીજા પલ્લામાં આપણા સમયમાં રક્ષાબંધનના દિવસે ગમતી છોકરીથી દૂર રહેવાના આપણા ઉધામાં મૂકો જો એક તરફ પ્રપોઝ કરવાની તાલાવેલી છે એક તરફ રક્ષાબંધનના દિવસે પેલી ગમતી છોકરીની નજરે ના ચડી જઈએ તો એ એ રોમાંચ એ ધ્રુજારીની સામે આજની જે મજા છે અથવા આજનો જે જલસો છે આજની લાઈફનો એની કોઈ વિસાદ નથી તો મિત્રો પ્રેમના વિવિધ તબક્કા વિશે આપણે વાત કરીશું હળવાસથી શરૂઆત કરી આપણે સ્નેહનો તંતુ આપણી વચ્ચે બાંધવાની કોશિશ કરી પ્રેમમાં રસ આકર્ષણ મુગ્ધતા રોમાંચ મૂંઝવણ ઉજાગરા બેચેની દિવાનગી અનુરાગ સ્નેહ સમર્પણ ડર વિશ્વાસ ઐક્ય સાયુજ્ય આ બધા જ તબક્કાઓમાંથી આ બધા જ રંગોમાંથી એક રંગોળી આપણે સૌ મળીને બનાવીશું તો સાંજના આપણા પહેલાં મુકામ તરફ આપણે જઈએ પ્રેમનો વહાવ ક્યાંથી શરૂ થઈને કયા પડાવમાં કયા ભાવમાંથી પસાર થાય છે એની વાત કરવા માટે કવિ તુષાર શુક્લ જેવી પ્રતિભા આપણી પાસે ઉપસ્થિત હોય ત્યારે મારી જીભને મ્યાનમાં લઈને મારે કાનને મેદાનમાં લાવવા જોઈએ તો એમની સરહૃદય પ્રેમમય પ્રસ્તુતિ માટે આજની સાંજનો શુક્લ પક્ષ રજૂ કરવા માટે હું પહેલો સવાલ એમને કરીશ તુષારભાઈ તુષારભાઈ આજના કાર્યક્રમનું શિક્ષક શીર્ષક છે પ્રેમ એટલે કે તો આ પ્રેમ એટલે કે એનો જે જવાબ છે એ દરેક વ્યક્તિનો પોતાનો કદાચ આગવો જવાબ હશે તો તમારો પણ કોઈક આ સવાલનો જવાબ હશે આની કોઈ વ્યાખ્યા હશે આ એક એવી અનુભૂતિ છે જે પ્રત્યેક વયે એનો જવાબ બદલાય પ્રત્યેક વયે એના અર્થો જુદા ઉઘડવા માંડે રંગ પણ બદલાય એટલે આંગળી મૂકીને એમ ન કહી શકાય કે પ્રેમ એટલે આ જ એ પેલું નહીતી નહીં એમ એનું રૂપ બદલાતું જાય ને નિશ્ચિત કશું ન કહી શકાય ને છતાં એ હોય એવી કંઈ અદ્ભુત આ લીલા છે પણ આ વાળો લવ જે આજે જે ઉત્સવમાં આપણે મળ્યા છીએ એ તો એક મુગ્ધવયનો પ્રેમ છે એની મીઠાશ એનું માધુર્ય એની રંગ છટા એના સુધી ફરી પહોંચી ના શકાય ઘણા લોકો વક્તાઓ વડીલ વક્તાઓ બહુ આમ ઉત્સાહમાં આવી જઈને કહેતા હોય છે કે ના ના હું દિલથી જુવાન છું કોઈ હોતું નથી કારણ કે કાર્ડિયોગ્રામ કાઢો તો ખબર પડે કે એમાં ઘણા બીજા પ્રશ્નો પણ હોય છે એ જે દિલના જુવાન હોય એ ખરેખર જુવાન હોય એ જ હોય દિલના આપણું એ કામ નહીં અમારું હતું ત્યારે હતું પણ હવે નથી તો એ પણ નથી એની આપણને ખબર હોવી જોઈએ એટલે જે ઉંમરે અભી તો મેં જવાન હું એવા સ્ટેટમેન્ટ તરીકે ચાલે પણ એ ખરેખર જ્યારે યુવાન હોઈએ છે ને આ આ ઋતુ જ્યારે આવે છે ત્યારનો મિજાજ જ જુદો હોય છે એ હવે અમારે કરવો હોય તો ઉધાર લાવવો પડે ને ઉધાર આમાં કંઈ ચાલે બાલે નહીં એટલે આ જેમ રાખ્યા છે એ એવી સમજણથી જ રાખ્યા છે કે હવે આ છે પણ આ નકામાં નથી હો આ તડકામાં નથી કર્યા સફેદ એટલે કારણ કે સફેદ રંગ છે ને એ પ્રકાશનું સફેદ કિરણ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થાય તો આખો સાત રંગોનો વર્ણપટ એમાં હોય છે એટલે અમે હવે સાત રંગોના વર્ણપટનું પ્રતિનિધિત્વ કરીએ છે એટલે પાછળ વળીને જોઉં છું તો મને એમ સમજાય છે આ પ્રેમ સંબંધે કે પ્રેમ એટલે એ જુદી જુદી વયે થતાં જુદા જુદા અનુભવો છે ટુગેધરનેસની જંખનાથી માંડીને હવે ટુ કેર ઇઝ ટુ લાવ કાળજી એટલે પ્રેમ ત્યાં સુધી વાત પહોંચી છે હવે ઓફિસ જતા પેન ભૂલી ગયો ને પેન પાકેટ રહી ગયું છે રૂમાલ નથી ને એમ કરીને કરીને કોઈને કોઈ બહાને પાછા વળવું અને પ્રિયાને પત્નીને પાછા બોલાવવા અને એ એક વસ્તુ આપે મારા પાડોશમાં એક કપલે એવું કરતું ત્યારે મને બહુ કુતૂહ થતું કે રોજ ભૂલી જાય છે તો ભાભી એક જ સાથે ટેબલ પર બાર ઢગલો રાખતા હોય તો એક સાથે આપી દે તો આ પાછો ના આવે વારંવાર પણ ત્યારે નહોતું સમજાતું કે આ જેટલી વાર આવે છે એટલી વાર ભાભીને ગમે છે એ આવે છે અને પછી તો હદ કરતો હોય છેલ્લે જતા જતા એમ કે

અહીં સુધી આવવું હોય ત્યારે સામાનમાં જભો મુકાયો કે નહીં મુકાયો એવો અગત્યનું નથી પણ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ એની સવાર સાંજની ગોળી મૂકી તો છે મૂક્યા પછી લીધી કે નહીં એ પણ છે તો ડૉક્ટર હવે પ્રેમ એટલે શું એ આટલી સુધી સમજાણું પણ તુષારભાઈ આ હવે પ્રેમ આ મને લાગે છે કે આપણે સવાલની શરૂઆત મારે ત્યાંથી કરવાની હતી કે તમે તમારો પહેલો વેલેન્ટાઇન રક્ષાબંધનોનો દોર પૂરો થયો અને પહે પહેલો વેલેન્ટાઇન તમે કઈ રીતે મનાવ્યો નમિતાબેન સામે બેઠા છે એટલે તમે બે ચાર પાંચ પ્રસંગોને ગપચાવીને પણ કહી શકો છો હા પણ તમે તમારી વાત કરો આટલે જેમ મારી ઉંમરના જે બધા છે એમને ખબર છે કે એમ આપણા વખતમાં તો આવું સુખ નહોતું એટલે આવી વ્યવસ્થા નહોતી પણ એનો અર્થ એવો નહોતો કે પ્રેમ નહોતો પ્રેમ વિશે વાત કરી શકાય પ્રેમ પ્રેમમાં છું એવું કહી શકાય એવી બધી અનુકૂળતાઓ તો હતી કહેવાની જેને જેને તક મળી એમણે કીધી એમાંથી કેટલાક હરખાય છે કેટલાક હવે નિરાશ પણ થાય છે પણ અમારે જ્યારે કહેવાનો વખત આવ્યો હતો ત્યારે બહુ સરસ સરસ રીતે અમે તો કીધી હતી એટલે અમે એ સમય એવો હતો જ્યારે મને ઓલ ઇન્ડિયા રેડિયોમાં નોકરી નવી નવી મળેલી અને પહેલો પગાર આવેલો અને એમની ને એમની બેનપણીઓની બધાની એવી લાગણી હતી કે તમે એમને પાર્ટી આપો એટલે મેં કીધું ચાલો પાર્ટી આપીએ પછી એક અમદાવાદ શહેરની હોટેલમાં અમે બધા જમવા ગયા બાકીનાને જમાડવા તો આમ બહુ સાઈડ નો નિમિત્ત માત્ર હતો મૂળ તો એ આવે જોડે એ આગ્રહ હતો પછી મેં એમને જમતા જમતા આગ્રહ કર્યો હવે હોટલમાં કઈ આગ્રહ કરવાનો હોય નહીં પણ મેં કર્યો કે ના ના તમે એક થોડુંક હજુ લ્યો થોડું હજુ લ્યો એટલે એમણે એમ કીધું કે હવે લઈશ તો ઉલટી થઈ જશે એટલે હવે આગ્રહ નહીં કરતા મેં પણ બહુ સહજ રીતે કીધું કે ચિંતા ના કરતા ઉલટી થઈ જશે તો હું ધરી દઈશ અને સાહેબ ખરેખર ઉલટી કરી

તો આ સત્ય ઘટના તમે હજુ ગણતરી રાખો એમણે યાદ કરે આટલા થાય મેં મેં તો ગણતરીમાં તુષારભાઈ એવું કર્યું કે એક બે ત્રણ બાર સુધી પહોંચ્યો તેર સુધી પહોંચ્યો બારમું તેરમું લગ્નનું પછી ગણતરી છોડી દીધી પણ એમને એકતાલીસ બેતાલીસ હજુ ગણતરી યાદ છે બહુ સારી વાત છે અને એમને એકતાળીસ વર્ષ જૂની ઘટના યાદ કરી ગુજરાતી સાહિત્ય જગતના બંને એવા અવાજો છે આ એટલા બધા એટલા બધા શાલીન અને એટલા બધા શિષ્ટ અવાજો છે બંનેનો અવાજ બંને અર્થમાં કહું છું કે તુષારભાઈનો જે અવાજ છે એ અવાજની નકલ કરીને એક આખી પેઢી એક આરજેની પેઢી અથવા એક સંચાલકોની પેઢી મૂળ અવાજ જે સંચાલકોનો અવાજ છે એ મૂળ અવાજનો જે સ્ત્રોત છે મને લાગે ગુજરાતમાં એ તુષાર શુક્લા છે બ બાકીના બધા તો આ અવાજ જે આકાશવાણી પર સભા સંચાલનમાં ગુંજતો રહ્યો એ અવાજ પોતે પોતાના પ્રેમની આટલી બધી સાહજિક વાત આજે આપણી સામે કદાચ મને લાગે મંચ પરથી પહેલી જ વાર આ બધી વાતો કહી રહ્યા છે તો આપણે આપણે સદભાગી છીએ કે એક સર્જકના આંતર વિશ્વમાં અને સર્જકના પોતાના પ્રણય વિશ્વમાં અંગત વિશ્વમાં આપણને આ સંગતમાં ડોક્યું કરવાની તક મળે છે ગુજરાતી કવિતાનો એવો એક બીજો દમખમવાળો પહાડી અને ઘેરો પ્રભાવશાળી અવાજ એટલે ડૉક્ટર વિનોદ જોશીનો અવાજ અને જ્યારે એમના મુખેથી શબ્દ અસરતો હોય એટલે શ્રોતાઓ મુગ્ધ થઈને સાંભળે અને કદાચ અમે હું સંચાલક છું અને તો રમૂજ પર ઘણીવાર આધારિત રહું છું તુષારભાઈ પોતાની શક્તિઓ પર મુસ્તાક હોય છે પણ અમારું બધાનું કનેક્શન એ તરફ હોય કે આ શ્રોતાને મજા પડી કે કેમ શ્રોતાઓની તાળી આવી કે કેમ જ્યારે વિનોદભાઈ પોતે જ્યારે પોતાની વૈખરી પોતાની વાણીને આમ વેરાવતા હોય વહાવતા હોય ત્યારે એમને પરવા હોતી નથી એ એમનું આત્મસન્માન અને એમનો આત્મવિશ્વાસ એ પ્રકારનો છે કે એ પોતાની જે વાત કરવાની છે એ ખૂબ જ સ્વસ્થતાથી સમતોલ રીતે કરી શકતા હોય છે તો આવા જન સાથે બેસવાનો અને આ વાત કરવાનો આ વિષય પર વાત કરવાનો મોકો મળ્યો થોડો સંકોચ પણ છે અને થોડો ગૌરવ પણ છે તો વિનોદભાઈ વાત એકદમ સાહજિક રીતે જેમ તુષારભાઈએ કરી એમ મારે તમને પૂછવાનું એમ કે આપના લગ્ન આમ પેલા ગોઠવાયેલા મા બાપ કરી આપે દાદા દાદી કરી આપણે આઉટસોર્સ કરી હોય આપણા વતી કોઈ જોવા જાય ને પછી કે સારી છે ને એ રીતે થયા કે આપણે જાતે પ્રસ્તાવ મૂકીને જાતે પસંદગી કરીને પ્રેમ લગ્ન કર્યા અને જો બીજા સવાલમાં હા હોય તો એના વિશે વિસ્તારથી વાત કરો આટલી મર્યાદિત વાત જ કરવાની છે ના ના બિલકુલ તમે મર્યાદા મૂકીને વાત કરી શકો છો તો બે વાક્યમાં થાય એવી વાત છે હું તો એવું સાંભળતો રહ્યો તમારા બંનેની વાતોમાં કે પ્રેમ છોકરીઓને જ થાય છોકરીઓ છોકરાને પ્રેમ નહીં કરતી હોય આ એક વાત બીજું તો માણસ માણસ વચ્ચેના પ્રેમ ની વાત કરી તમે મને ફૂલ પણ ગમે મને ઝરણું પણ ગમે મને આકાશ પણ ગમે ચંદ્ર પણ ગમે તારા પણ ગમે નક્ષત્રો પણ ગમે નિહારિકાઓ પણ ગમે નિહારિકાઓ એટલે નિહારિકાઓ તો ગમવું ભાવન થવું આપણી અંદર વિચારો તો છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે આમ કરો આમ ન કરવા તે જે વાત કરી રહીશ જી સર એમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ આવ્યા કે ક્યાં ઉભા એને શું કરાય શું કરેલું એની નિખાલસ કબૂલાત હતી રક્ષાબંધન હોય ત્યારે શું કરાય કે વેલેન્ટાઇન ડે હોય ત્યારે શું કરાય એટલે શું ન કરાય એ પણ એમાં સાથે આવી જાય હું એવું નથી માનતો હું માનું છું કે પ્રેમ કરાય જ અને કોઈને પણ કરાય તો સ્વીકાર અસ્વીકાર એ અપેક્ષાએ જો પ્રેમ થતો હોય તો એ ગીવ એન્ડ ગેટની પ્રક્રિયા છે આઈ ડોન્ટ એગ્રી તુષારે ઉલટી હાથમાં ઝીલી લીધી એ કંઈ નમિતાબેન એમને ગમે છે માટે નહીં પણ એનામાં એટલે આ મારું અર્થઘટન છે તુષાર પછી તે જે વિચાર્યું હોય તે પણ ધારો કે કોઈ બીજાએ ઉલટી કરી હોત નમિતાબેનથી એ વધુ સુંદર એવી કોઈ યુવતી એ કરી હોત તો તે શું કર્યું હોત નહીં ને કબૂલ કરે છે સુંદરતાનો અર્થ આપણને કશું ગમી જવું એ નથી જો એવું જ હોત તો એક હબસણ સ્ત્રી કોઈને ગમી ન શકી હોત એને એક પતિ છે જે એને પ્રેમ કરે છે એક એવું બાળક જે છી પીપી કરીને ગંદુ થયેલું છે અને મા એને સાફ કરે છે ત્યાં પ્રેમ છે ત્યાં ગંદકી નથી ચાહવું એની વ્યાપ્તિ એટલી મોટી છે આપણે એને શેરીના નાકે કે રક્ષાબંધન કે વેલેન્ટાઇન ડે જેવા શીર્ષકો વચ્ચે મૂકી દઈએ એનાથી તો સંકળાશ વધી જાય છે એટલે ખુરશીની બહાર નથી નીકળી શકાતું એટલે મને એવું લાગે કે પ્રેમ એ આવું કંઈક છે બીજું તેમ મારા વિશે પૂછ્યું કહું આ બિલકુલ કહો અને બધાને સાંભળવું છે બધા આતુર છે વિમલય સામે બેઠી છે ધારો કે ન બેઠી હોત તો પણ હું જે કહેવાનો હોત એ જ હું કહું મેં પ્રેમ કર્યો જ નથી તમારી આંખોમાં રહેલું વિસ્મય મને દેખાઈ રહ્યું છે તમે જે કહો છો એ પ્રેમ મેં નથી કર્યો મેં ત્યારે જ એ પ્રતીતિ કરી કે જ્યારે મને ખબર પડી કે આ છોકરી મારા જીવનમાં મારી પત્ની રૂપે આવવાની છે એટલે મારા ચિત્તમાં એનું જે રૂપ હતું એ પત્ની તરીકેનું જ હતું એટલે પ્રેયસી મેં જોઈ જ નથી લગ્ન પૂર્વેની વાત કરું છું હવે વાત છે લગ્ન પછીના પ્રેમની તો વિધિ વિધાન તો બધાના ગોઠવાતા હોય છે ને માતા પિતા હોય ને ઘર સંસાર હોય ને કંકોત્રીઓ હોય ને સમાજ ને ભોજન સમારંભો ને રિસેપ્શન આ તે બધું તો મને કંઈ આમાં રસ હતો નહીં મને તો મારો એક મિત્ર મારી સાથે ભણતો એણે એમ કહ્યું કે મારા ગામમાં એક છોકરી છે અને બહુ મજાની છે મેં કહ્યું હશે પછી એના માતા પિતાને જઈને કહ્યું કે મારી સાથે એક છોકરો ભણે છે અને બહુ મજાનો છે તો એમને કહ્યું કે હશે એટલે હશેથી વાત કંઈ આગળ ચાલી નહોતી પણ એ મિત્ર જરા હતો જિદ્દી અને જવાબ મેળવી લે એવો હતો તો એણે વિમલને પૂછ્યું કે તને કોઈ છોકરો ગમે છે તો એને તો આંચકો આઘાત લાગી ગયો કે આ છોકરો ગમવાની વાત આવો કોઈ અજાણો માણસ પોતાની પાસે કરે છે એણે પણ રસ ન લીધો પછી કે તને કવિતા ગમે છે તો વિમલને કવિતા ગમે નહીં સ્કૂલમાં ભણવામાં આવતી હોય ને ટેક્સ્ટબુકમાં તો એ કવિતાના પાના ફેરવી દે આગળ જાય એવું કરે મારો મિત્ર મુંઝાયો કે આ મારે મારો કવિ તરીકેનો પરિચય આપો તો ઊંધું પડે એ વખતે હું કાવ્યો હસ્તાક્ષરોમાં લખીને આમ એક ડાયરી જેવું બનાવતો અને મારા હસ્તાક્ષર તુષાર તે જોયા છે ખૂબ સરસ અક્ષર એટલે એણે એ એની પાસે હશે એ બતાવીને ધા નાખી કે જો આ અક્ષરો જોયા છે ક્યારેય આવા ના નથી જોયા અને પ્રભાવ પડી ગયો તો એક પક્ષીએ આવી રીતે હા આવી એક તરફથી આવી ગઈ એક તરફથી હા આવી મામલો રહ્યો મારો હવે એ મિત્રના લગ્ન હતા એ મિત્રના લગ્નમાં એણે મને બોલાવેલો એમાં વિમલને પણ બોલાવેલી અને એની જાન ખટારામાં નીકળી અમે તો વીઆઈપી ગણાવીએ ને કારણ કે અમારા બંનેનો નવો નવો પરિચય કરાવવાનો અને પછી આગળ વધવાનું કંઈક કશુંક બની શકે એવું એણે વિચારેલું હશે ડ્રાઈવરની બાજુમાં જે જગ્યા હોય ત્યાં અમને બેસાડેલા વીઆઈપી સ્પેશિયલ સીટ સ્પેશિયલ સીટમાં જા નાખી પાછળ બેઠેલી ખટારામાં ખટારો ચાલે આગળ અને પાછળ બેઠેલા બધા અમારી ઈર્ષ્યા કરે કે અમને કેવો વૈભવ છે અને એમાં સામેથી તડકો આવ્યો તડકો આવ્યો એટલે મને થયું કે આ તડકો એને લાગે છે બરાબર નહીં એટલે હું જરા આડો આવ્યો એટલે મેં તડકો અટકાયો તો એને સારું લાગ્યું હવે આ ઉલટી જેવું જ કારણ છે ને આમ જુઓ તો એટલે જે માણસ પોતાના ઉપર આવતો આવો તડકો જે પોતાને ધજાડે એને જો રોકી શકતો રોકી શકતો એ મારા જીવનમાં આવતી કોઈ પણ આપત્તિને ક્યાં વાત ક્યાં વાત બહુ અચ્છે બહુ અચ્છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ તો આવું કંઈક ઘટના બની દઈ થયું અને પછી વિધિ વિધાન બધા એટલે આમ જુઓ તો બધું ગોઠવાયેલું હતું અને જે પ્રેયસી હતી એ જ પત્ની હતી એ એટલે તમારા મિત્ર જે હતા એ મિત્ર એ ફ્રી મેરેજ બ્યુરો નું કામ આપ્યું લગભગ બિલકુલ બિલકુલ વિનામૂલ્યે મેરેજ બ્યુરોની અને મને તો એમ લાગે છે એને પોતાના લગ્નમાં જેટલો રસ હતો એના કરતાં તમારા બેના લગ્નમાં વધારે રસ હતો એક્ઝેક્ટલી એ મિત્ર મુસ્લિમ મિત્ર હતો જે એ ગાંધીનગરમાં છે અત્યારે બહુ મોટો બિલ્ડર બિલ્ડર એસોસિએશનનો એ પ્રમુખ છે એટલો બધો મોટો હજી એની મૈત્રી મારી સાથે છે એના પોતાના લગ્ન એના નિકાહ પૂરા થયા એટલે એ મારી સાથે નીકળી ગયો અને વિમલને લઈને અમને ફેરવ્યા ગામમાં આઈસ્ક્રીમ ખવડાવ્યો ત્યારે ઢોંસા નવા નવા હતા મસાલા ઢોંસા ખવડાવવા લઈ ગયો પછી એ વખતે પેલી બે ચમચીઓ આપે આમ ઠક 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 બધા કરે ઢોંસા એવી રીતે કાપે તો એ આખા રેસ્ટોરન્ટમાં બધી એનો ધ્વનિ પ્રસરે એ ને પ્રસ્તાવ મૂકીએ તુષારભાઈ મને નથી લાગતું કે છોકરીને આઈ યુ એમ સ્પષ્ટ કહેવાની જરૂર હોય અને આ બંને મિત્રો એ પોતાના પ્રેમની જે રીતે વાત કરી એ રીતે મારી પણ એક નાનકડી વાત છે મને પરસે ઓળી ગયો એ વાત કરતા તો આવું કોઈની પાસે ક્યારે કબૂલ કર્યું નથી હા એક એ જ કહું છું કે આજે આપણે બધા સદભાગી છીએ અને એ એ અને અમે બિલકુલ કોઈ પણ તમને ખ્યાલ આવતો હશે કે આમાં કોઈ સ્ક્રિપ્ટિંગ નથી આ જે વાત ચાલે છે અમને પણ ખબર નથી કે પાંચ મિનિટ પછી અમે શું બોલીશું તો મારી વાત કરું તો હું મેડિકલ કોલેજમાં અને અમે ફર્સ્ટ ઇયર રેસિડન્સી હું અને અમી અમે એક જ ક્લાસમાં એક જ બેચમાં અને એક અમારે ફિઝિયોલોજીમાં ગાઈટન નામની બુક આવે તો એ ગાઈટન બુક વાંચવા માટે અમી પાસેથી મેં લીધેલી એ બુક અને એણે એ દરેક વસ્તુ અત્યારે પણ આજની તારીખે મારી કોઈ પણ બુક આવે એ પોતાના નામ ઉપર પહેલાં લખી દે કે અમી મનિયાર એમ લખી દે એટલે એને એવી ટેવ તો એના બુક પર એણે અમી એમ સરસ અક્ષરમાં લખેલું એમ એ વીટે માટે નામ હા લેબલ એમ કે આ માલિકી કરી લેવી આપણે એમ પુતે એવું એમ પછી તો તો એ એને અમી એટલું લખેલું એ બુક પર સરસ એના હેન્ડરાઇટિંગ પણ લગભગ વિનોદભાઈ જેવા જ તો અવાજ જુદો વિનોદભાઈ જેવો નહીં

લખી દીધો અને પુસ્તક પાછું આપ્યું એની આગળ મેં જી ઉમેર્યો એટલે શું થયું ગમી જી ગમી ગમી એટલે અમી ની આગળ જી ઉમેર્યો એટલે ગમી એટલે ગમી ગયું એટલે એને ખબર પડી ગઈ કે આ હું એને ગમી આ રીતે મારો પ્રસ્તાવ મુકાયો તો આ મારી વાત મેં કરી બાકી પ્રસ્તાવ મૂકતા જેમ કહ્યું એમ પરસેવો પડી જતો હોય છે હેમંત પુણેકર નામના કવિ કહે છે કે ઉપડતી જીભ અટકે છે હૃદય પર ભાર લાગે છે કે ઉપડતી જીભ અટકે છે હૃદય પર ભાર લાગે છે પ્રણયની વાત છે કહેવામાં થોડી વાર લાગે છે કે પ્રણયની વાત છે કહેવામાં થોડી વાર લાગે છે તો તેરમી આ હાલત જુદી હોય પંદરમી એ ઘણીવાર એકદમ જુદી થઈ જાય મરી તો બહુ લખ્યું છે પણ મરીજ સાહેબ તેરમી ફેબ્રુઆરી અરીસામાં જોઈને સેલ્ફ મોટિવેશન કરવું પડે થોડું પ્રસ્તાવ મૂકતા પહેલાં તો મરીઝનો આ શેર યાદ આવે ત્યારે કે ફક્ત પૂરતોને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં બાકી આખું જીવન પ્રેમ નભાવી જોવા માટે એક ટકો શક્તિ જોઈએ મરીઝ એમ કે છે કે ફક્ત ને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં પ્રથમ બાકીના નવ્વાણું તું ખર્ચી નાખ હિંમતમાં કે પ્રથમ બાકીના નવ્વાણું તું ખર્ચી નાખ હિંમતમાં તો ફેબ્રુઆરી સુધીમાં હા બિલકુલ એટલે એ ખર્ચી નાખવા અને કોઈ વાર પાછો એનો અંત ખરાબ આવે તું સર ભાઈ આવો પણ અંત આવે કે લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો કે લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો દર્શનની જંખ હતી અણસાર પણ ગયો ને એની બહુ નજીક કોઈને થાય નહીં આવી દશા પણ એની બહુ નજીક જવાની સજા જુઓ કે એની બહુ નજીક આજે સહકારી પ્રવૃત્તિ જેણે પણ ચાલુ કરી હશે એને ખ્યાલ નહીં હોય કે સહકાર શબ્દનો આવી રીતે કવિતામાં ઉપયોગ થઈ જોજો કે એની બહુ નજીક જવાની સજા જુઓ મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો કે મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો એટલે છે ને ઘણીવાર સલામત અંતર જાળવીને યોગ્ય સમયે યોગ્ય રીતે પૂછવું પડે પૂછવું પડે બહેનો તુષારભાઈ બહુ સરસ તમે એક વાર વાત કરેલી મને યાદ છે એટલે તમારા જ મોડે સાંભળવી છે તમે જે બહેનો એમ કે પરવડવાળી વાતે હતી યાદ છે તમને અને તમને યાદ નહીં હોય તો પછી હું કહીશ તો ઊભી કરી દેશે પણ મારે મારે તુષારભાઈ આમ પ્રેમ પૂછીને કરાય કે પૂછવા વગર કરાય એ તમારી પાસે સાંભળવું છે હવે રચના એટલી બધી ચાલી છે

કે જે બહેનો શાકભાજી બજારમાં જાય અને પરવળ પસંદ કરવામાં એક એક ચકાસી ચકાસી ને લેતી હોય હવે એ બેનો વર પસંદ કરવામાં થોડી કાળજી રાખે કે થોડી એ તો સ્વાભાવિક છે એટલે બેનનું કામ પણ સહેલું નથી સ્ત્રીઓનું છોકરીઓનું કામ પણ સહેલું નથી લાવો લાવો આ પ્રેમ છે કુશલ કંઠીલ પણ હશે મારી પાસે એટલે એમણે લવિંગ આપી એના પરથી ખબર પડે કેટલા લવિંગ છે બેન

પોતાની શું ઈચ્છા છે એ પણ આપણે નહીં સાંભળવું આપણે આપણી જાતને એના ઉપર લાદી દેવી આપણી ઈચ્છા ને આપણી પસંદગીને ભાઈ એક સેકન્ડ માટે અટકાવું તમારી વાતને એક જ સેકન્ડ એમણે કીધું ને તો આ એમની કવિતાનું ખબર નહીં હિન્દીમાં અનુવાદ થયો છે કે શું પણ આલોકનાથ અને એમજે અકબરે કદાચ વાંચી લીધી અને મીટુમાં ફસાયા બિચારા સાહેબ કે પૂછીને થાય નહીં પ્રેમ તો આપ આગળ વાત ચાલો આપની આ કવિતા નહીં આમાં તુષાર

ઘર મારે તમારે આવવું છે મેં કીધું મને મારો ફોન નંબર લઈ લ્યો અને મને ફોન કરજો હું ઘેર હું તમને આવો તો તમને મળી શકું તો કે ના તમારી જરૂર નથી મારી જરૂર નથી મારે ઘેર આવવું છે તમારે ને તો કે નાના એવું ના તમારે ગીતમાં આવે છે ને એનું સરનામું સામી અગાશી અરે મેં કીધું ભલા માણસ મારા ઘરની સામી અગાશીએ મારા પેચ લડે

અનુમતિ ન લેવી કોઈની ઈચ્છા ન જાણવી ને પોતાની જાતના ગમાણ ગમા લાદી દેવા એનું આ ગીત નથી આ ગીત તો પૂર્ણતયા એમની ઈચ્છા જાણ્યા પછી જ વ્યક્ત થવાની વાત છે પણ પોતાના તરફથી કહી દેવું એટલું કેટલાક ની જીવનભર એવો વસ્તુ હતો કહી ન શક્યા હવે એવું રહે એના કરતાં કહી દેવું સારું બધું બધું શું થાય કોઈ ખબર પડે કે સ્વીકાર્યા તો પછી કાયમ માટે નહીં સ્વીકાર્યા તો એ પણ એક વાત પૂરી થઈ જાય આ આ ગીતને એટલું બધું મેં મેથેમેટિકલી બધું જ્ઞાન ધ્યાન રાખીને નથી લખ્યું મેં તો આમ જ મારા ઓફિસના ટેબલ પર બેસીને લખ્યું છે અને અમારે તો સરકારમાં શું હોય કોઈ પણ પ્રસ્તાવ મૂકીએ ને એટલે એમ નીચે લખવું પડે ફોર યોર કાઇન્ડ એપ્રુવલ પ્લીઝ એમાંથી આવ્યું છે આ ગીત ઈ ફોર યોર કાઇન્ડ એપ્રુવલ નું જે ગવર્મેન્ટનું અમારું કાયમનું સ્ટાન્ડર્ડ વાક્ય છે મેં કહું પ્રેમમાં આવી ફાઇલ પર પ્રપોઝલ જાય એમાં આવું લખાય એમાંથી આ પંક્તિ મળી છે એમ પૂછીને થાય નહીં પ્રેમ પણ પછી એટલી બધી ફરી કે સાવ વૃક્ષ સરકારી ટેબલ ઉપરની વાત અત્યારે લોકોના અહિયાની વાત થઈ ગઈ તો મેં કામ થોડું સરળ કરી આપ્યું છે તમારો ઉત્સાહવર્ધન માટે એમ તો એક ફિલ્મ આવેલી છેલ્લો દિવસ એમાં મેં આનાથી સહેલું કરી આપ્યું કે હું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં એમાં લાઈન એવી લખી નાખી સીધે સીધી ઘણું ઘણું છે પણ બોલી શકાય નહી શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં ક્ષેત્ર છે ને કવિઓ જે રંગો ભર્યા છે ને કવિઓ ભર્યા છે અને એવા એવા ભર્યા છે કે લોકોને એક આખી પેઢી એનાથી ગેરમાર્ગે દોરાઈ ગઈ છે ખરેખર આવું બધું થાય પ્રેમમાં પ્રેમ તો એટલું બધું જવાબદારી પૂર્ણ કામ થાય છે ને અને એમાં રહો પછી તમને એની ખબર પડે આખા ક્લાસમાં રહીશ કે છે એમ બધી સાહીઠ છોકરીઓ હોય એ નો સ્કોપ હોય ગમવાનો એમાંથી કોઈ એક ગમે અને એને ઉપર તમે ઓળઘોળ થઈને કહી દીધું એટલે ઓગણસાઠમાંથી તો તમે ગયા પણ આ એક તમને જે રીતે રાખે ને આને જે જી લખ્યું અમીની આગળ હવે એ જી એને જીવન પર યાદ રાખવું પડે કે આ જી 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 જ કરવું બરાબર બહત અચ્છે તો તુષારભાઈ આમ તમારા સવાલમાંથી બીજો એક સવાલ મારે તમને પૂછવો છે આ પૂછીને થાય નહીં પ્રેમનીમાંથી પણ મને એમણે જે કહ્યું ને કે છે ને પ્રૌઢ કવિઓને ઘણીવાર ખબર નથી હોતી કે આ યુવાનોને બધી ખબર જ હોય છે એટલે એ શીખવે કે કઈ રીતે પ્રેમ કરવું અને કઈ રીતે પૂછવું શેખાદામ આબુવાલા એમ કહે છે કે હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું પાયલથી કાજલ સુધી પહોંચી ગયા કે હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું ને ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને કે ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને તમન્ના છે કે તારા ગાલનો તલ થાવ તો સારું તમન્ના છે કે તારા ગાલનો તલ તો કવિઓ યુવાનોને આવો નક શીખ અને તલ સ્પર્શી પ્રેમ કરવાનું શીખવે છે પણ તુષારભાઈ તમારા સવાલમાંથી સવાલ મને એમ થયો કે હા થઈ જાય ને બધું આગળ ચાલે ને જી જી કરીને જીવન વીતી જાય ને બધું સરસ ના થાય તો શું કરવાનું હાઉ તમારું પ્રપોઝલ છે એ ડિસ્પોઝ થઈ જાય સમય વ્યક્તિને કોઈ કારણસર અનુકૂળતા ના હોય તો એ રિજેક્શનને કઈ રીતે લેવું આમ તો કેટલી સરસ પંક્તિ છે વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકિન ઉસે ખૂબ સુરત મોડ દેકર છોડના અચ્છા એનો જવાબ એની તૈયારી હોવી જોઈએ એનો જવાબ હું આપું આપો આપો સર આપો આપો એક કવિતામાં આપો સ્વાગત છે આ હમણાં લખાયેલી છે તું અણજાણી ભાષા તારો સમજુ કેવળ સાદ ભાષા તો કક્કો બારાક્ષરીમાં છે અને આ આપણે બોલી રહ્યા છીએ પણ કક્કો બારાક્ષરી છે આઈ લવ યુ એ પણ ભાષા જ છે પણ પ્રેમનો જે અનુભવ છે એ કક્કો બારાક્ષરીનો અનુભવ નથી તું અણજાણી ભાષા તારો સમજું કેવળ સાદ પછી હૃદયમાં સંગોપીને કરું સહજ અનુવાદ પવન સરીખી કાયા તારી પાપણથી પકડાય પવન સરીખી કાયા તારી પાપણથી પકડાય તે જ સમી તું તગતગતી પણ આંખોમાં અંજાય તને નિરંતર ચહું સખીરી તને નિરંતર ચહું સખીરી તજી સકલ ઉન્માદ તું અણજાણી ભાષા તારો સમજુ કેવળ સાદ મળું તને તો જતી દૂર ને જાઉં દૂર તો પાસ અકળ છતા અટકળમાં તારો થાય પરમ આભાસ સકલ વિલસ્તી વાણી વચ્ચે તું જ એક અપવાદ વાહ 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 તું અણજાણી ભાષા તારો સમજુ કેવળ સાથ સાથ અ સાદ જે છે ને એમાં ભાષા નથી હું એ જ તમને

પણ જ્યાં ભાષા હોય જ નહીં જ્યાં મૌન હોય ત્યાં પ્રેમની જે પ્રતીતિ છે એ સર્વોત્કૃષ્ટ હોય ભાષા તો અર્થઘટન કરે છે એ તો સીમિત કરે છે પ્રેમને આઈ લવ યુ એ ત્રણ શબ્દમાં પ્રેમ બંધાય નહીં મૌનની ભાષા એ સર્વોપરી ભાષા છે આંખો બોલે હોઠ બોલે પરિસર બોલે આખું અસ્તિત્વ બોલે અને એ સંભળાવવા લાગે એ જે ગૂઢ અનુભવ છે એ પ્રેમની પરમ પ્રતિતિ છે વિનોદભાઈ એવું ખરું કે આ ભાષા જે છે આ જે સાદ છે એ છોકરાઓ એ સમજવામાં થોડા કાચા હોય ને છોકરીને જરા વધારે સમજ પડે આમાં એ તુષાર જવાબ આપશે સાચી છે એ લોકો છોકરાઓ જે કહેવા માગે છે એ છોકરાને ખબર પડે એની પહેલાં સાંભળી સૂંઘી શકે છે પણ એમની જો ઈચ્છા હોય તો એ હું વાતાવરણ સર્જે કે જેથી પેલી વ્યક્તિ હિંમતથી એ રજૂઆત કરે જો એમને જ અંદરથી ખબર પડી જાય કે ના મને આમાં રસ નથી આ વાત આગળ લઈ જવામાં તો એ એવું આમ કંઈ છે જ નહીં એવી એક અણગમાની કે અપરિચિતતાની ચાદર ઓઠી રાખે તો પેલા માણસને જીવનભર પોતાની વાતને વ્યક્ત કરવાનું તક ન મળે પાછો પડે અથવા તો કરી જ ન શકે પણ કરી દઈએ એક વખત અને પછી અસ્વીકૃતિ થાય તો પ્રેમનું ગૌરવ જાળવવું કારણ કે તમે મુશ્કેલી ત્યાંથી જ શરૂ થાય છે કે જેને તમે આટલી તીવ્રતાથી ચાહવાની વાત કરી છે એને તમને ના પાડી એની સાથે તમારું જે વર્તન બીજા ક્ષણથી જે શરૂ થાય છે એ પેલું અહમ અહં છે અંદરનો પેલું આપણું સૌથી જાણીતું ગીત છે ને કે તારી આંખ નો ફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમ નો પાગલ એકલો એ ત્રણે ત્રણ નકામાં પેલો એકલો શબ્દ જ સૌથી અગત્યનો છે એ આ પ્રેમ ગીત આપણું એવું જાણીતું પ્રેમ ગીત છે એને પ્રેમ ગીત તરીકે સમજો પણ આ યાદ રાખો તો જુદી રીતે સમજાય એવું છે પુરુષનો આ આગ્રહ છે હું એકલો જ જો હોઉં આ બધી બાબતનો ઇન ટોટાલિટી માલિક તો હવે આ સેન્સ ઓફ પોઝિશન અને સેન્સ ઓફ પોઝિશન આ બે પ્રેમના દુશ્મનો છે જરાક હમિંગ આવે છે સેજ વોલ્યુમ લો કરો ને પ્લીઝ તો એવું જ્યારે થતું હોય એવા સંજોગોમાં પ્રેમનું ગૌરવ જાળવવાની જવાબદારી જેની જેનું અસ્વીકાર થયો છે એના પક્ષે છે એ વખતે એ જરા મિત્રો છે આપણે બધા જ જાણીએ છીએ કે સાતું બોલવાનું શરૂ કરે જે તે પાત્રના ચારિત્ર વિશે એને મોંમાં આવે હું બોલે પરિણામે વાતાવરણ એટલું કલુષિત થઈ જાય તો જો તમે રિજેક્ટ થયા છો તો કંઈ વાંધો નથી કદાચ શક્ય છે કોઈ બીજામાં પણ સ્વીકાર્ય તમારે માટે કશું કે વાતાવરણ થાય અહીંયાથી પાછા પડ્યા છું આ હું કહું છું એટલું સરળ નથી એવું હું પણ જાણું છું કારણ કે જે ઇમોશન હર્ટ થાય છે એ પછી કેટલી ખરાબ રીતે રિએક્ટ થાય છે એના અંતિમો પણ આપણે જોયા સમાજમાં ત્યારે આપણને નવાઈ લાગે કે તમે કોઈને ચાહવાની વાત કરો ને તમે એને જ મારી નાખવા પણ તૈયાર થઈ જાઓ અને એનું નામ પાછું એને ચાહવાનું આપો પ્રેમમાં મારવાનું ને મરવાનું હોય જ નહીં પ્રેમનું તો કામ જ જીવવાનું ને જીવાડવાનું છે આખી જિંદગી તમે ચાહ્યા કરો કોઈને મુશ્કેલી ક્યાં છે જ્યારે ચાહવાની વાત કરો છો ને પછી એના એની સાથે જોડાવાની અપેક્ષા રાખો છો એના માલિક થઈ જવાની અપેક્ષા રાખો છો ને એવું જ્યારે નથી થતું ત્યારે પ્રશ્નો થાય છે અને એવું તો દાંપત્યમાં પણ શક્ય છે તમને કોઈએ સ્વીકાર્યા તમારી સાથે લગ્ન કર્યા સરસ પ્રસન્ન જીવન તમે જીવો છો તો પણ એનો અર્થ એવો નથી કે તમે એની તમામ એના આખા અસ્તિત્વને સંપૂર્ણ વ્યક્તિત્વ ઉપર તમારા જ હસ્તાક્ષર હોય કારણ કે એવું શક્ય નથી બે સાવ જુદા અસ્તિત્વ ભેગા થાય છે બે સાવ જુદા વ્યક્તિત્વ ભેગા થાય છે અને કોઈ એક હેતુસર સાથે જીવવાનું નક્કી કરે છે એનો અર્થ એવો નથી કે બે પોતાની આઈડેન્ટિટી છોડી દે છે તુષાર હું એમાં ઉમેરણ કરું થોડું જી આ છે ને લગ્ન દાંપત્ય એ દિશામાં થોડી વાત ગઈ તો મને એક વાત એ સૂજે છે કે આપણે સ્કૂલમાં એક રમત રમાડતા આપેલી ત્રિપગી દોડ બાજુ બાજુમાં બે વ્યક્તિ ઊભી રહે અને બંનેના પગ ડાબો અને જમણો બાંધેલા રહે એટલે ચારના બદલે ત્રણ પગ થઈ જાય આ દાંપત્ય છે ને એ ત્રિપગી દોડ જેવું છે એટલે એકબીજાએ એકબીજાની કાળજી લેવી પડે નહીં તો પડી જવાય અને પડે તો એક ન પડે બંને પડે બંને પડી જાય આ દાંપત્ય છે ને એ ત્રિપગી દોડ જેવું છે પંચતંત્રની કોઈ એક વાર્તા મારા વાંચવામાં આવેલી એક ભારંડ નામનું પક્ષી છે દ્વિવક્ત્રા પક્ષી બે મોઢાવાળું પક્ષી એમાં એક મોઢું છે એને એક દિવસ એક ફળ મળે છે બહુ સુંદર ફળ સુસ્વાદુ એટલે પેલું બીજું મોઢું કહે છે કે મને થોડું ચાખવા આપજે એટલે પેલું કહે છે કે નહીં આ તો હું જ ખાઈશ મેં જોયું છે હું જ સ્વાદ લઈશ એટલે બીજું મોઢું તો બીજું શું કરી શકે પેલું ખાઈ ગયું પેટ તો આપણું એક જ છે ને એવું પેલા એ કહ્યું અને સમાધાન થઈ ગયું બીજા કોઈ વખતે પેલું બીજું મોઢું છે એને એક બીજું એવું ફળ મળ્યું કે જે ઝેરી હોય અને એણે એ ફળ ખાવાની કોશિશ કરી એટલે પેલું જે અગાઉ મીઠું ફળ ખાઈ ગયું હતું એણે એમ કહ્યું કે એ તું ન ખા તું ખાઈશ તો આપણા બંનેનું પેટ તો એક જ છે અને બંને મરી જઈશું પણ એ ન માન્યું એણે ફળ ખાઈ લીધું અને એ પક્ષી મરી ગયું આ પસંદગીનો સવાલ નથી મીઠું કે ઝેરી એનો સવાલ નથી સવાલ પેટ એક છે એનો છે ક્યાં વાત બહુત છે બહુત છે બહુત છે દાવિનો પતિમાં સેજ અવાજ વધારજો ને સેજ ગેઈન આપ ગેઈન આપજો એમને દાંપત્યમાં જ્યાં સુધી આ એક પેટ છે એ પ્રતીતિ ન હોય ત્યાં સુધી સૌ સૌને ગમતું કરવાના અને પછી એકબીજાને અણગમતું પણ કરવાના પ્રેમ જ્યાં હશે ત્યાં આમાંથી મુક્તિ મળશે વાહ બીજું એક એ ઉમેરું કે સ્વીકાર અને સમાધાન એ બે સમજી લેવા પડે દાંપત્યમાં સમાધાન હોય એવું કંઈક આપણે સમજી રહ્યા છીએ કે તારા જે દુર્ગુણો છે એને હું નિભાવી લઉં મારા દુર્ગુણો તું નિભાવી લે આપણે પરસ્પર એકબીજાને જતું કરવાની રીતે જીવીએ આ વાત ખોટી છે સમાધાનમાં હંમેશા તમે કંઈક ગુમાવો છો એવો ભાવ છે સ્વીકાર મહત્વનો છે તારામાં આ દુર્ગુણ છે ને એનો સ્વીકાર હું કરું છું

બે વ્યક્તિ કદી કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી બે વ્યક્તિ બંનેમાંથી કોઈ પણ કદી સંપૂર્ણ નથી હોતું એટલે રિજેક્શન અને એક્સેપ્ટન્સ એ એવી જે ભૂમિકા છે ને એને સમજવી પડે એટલે પ્રેમ જે છે એ બે સંપૂર્ણ વ્યક્તિઓનું મિલન નથી પણ બે અપૂર્ણ વ્યક્તિઓનું સંપૂર્ણ મિલન છે હું ઘણીવાર આ ઘરની વાત છે પણ હવે આપણું સ્વજન ઘર જેવું છે ઘર જેવું જ છે તો હું કહું કે વાર મારી ટીકા થતી હોય કે આ બરાબર નથી કર્યું આમ ન થવું જોઈએ તમારે આમ કરવું જોઈએ કે એવી કંઈક મને સૂચના જ્યારે અપાય ત્યારે હું એમ કહું કે આ દુનિયામાં બધું જ તારી ઈચ્છા પ્રમાણે થાય એવું નથી થવાનું ઈશ્વરે બધું પોતાની ઈચ્છા પ્રમાણે થાય એવું કરવા માટે આપણને જન્મ નથી આપ્યો એટલે જો ધારો કે એવું હોત પોતાની બધી ઈચ્છાઓ પ્રમાણે બધું થવાનું હોત તો આ જગત પર તમે એકલા જ હોત આ તર્ક સમજાય એવો છે અકાટ્ય એવો તર્ક છે આ જો તમારી ઈચ્છા પ્રમાણે બધું થવાનું હોત તો તમે આ સૃષ્ટિ ઉપર એકલા જ હોત બીજા છે એનો અર્થ જ એ કે એને એની ઈચ્છાઓ છે અને એ ઈચ્છાનો સમાધર કરવાનો હોય એ ઈચ્છાનો સ્વીકાર કરવાનો હોય એ ઈચ્છા સાથે સમાધાન ન કરવાનું હોય એને સ્વીકારી જ લેવાની હોય કે હું હું છું મારી ઈચ્છાઓ છે તો એ એ છે એની ઈચ્છાઓ છે જો આટલું સમજાઈ જાય તો દાંપત્ય એવો શબ્દ સાવ સ્થૂળ થઈ જાય પ્રેમ એ શબ્દ જ એમાં સુંદરમની એક કવિતા છે બહુ સુંદર હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની ને જે અસુંદર તે સર્વને કરી મૂકું સુંદર ચાહી ચાહીને હું ચાહું એટલે સુંદર થઈ જાય બસ ચાહું ક્યાં એટલે સુંદર એક અંગ્રેજીમાં શબ્દ છે એકમોડેશન એટલે તમે એકમોડેટ કરો છો તમે તમારા પોતાના વિચારોનો તમારી પોતાની માન્યતાઓનો તમારા પોતાના આગ્રહોનો ત્યાગ કર્યા વગર બીજાની ઈચ્છાઓને એકોમોડેટ કરો છો બીજા છે એને સમજો છો તો આ બહુ મહત્ત્વની વસ્તુ છે અને તમે જે દિશામાં વિનોદભાઈ વાત લઈ ગયા તો હવે તુષારભાઈને મારે એમ પૂછવાનું થાય કે આ દાંપત્ય જીવનની એક તો શરૂઆત પણ તે પહેલાં મારો સવાલ એમ છે કે આપણે પ્રેમ અને લગ્ન એ ક્રમમાં જ સામાન્ય રીતે વાત કરતા હોઈએ છીએ કે પ્રેમ કર્યો અને પૂછ્યું ખરેખર દુનિયામાં સોમાંથી કેટલા માણસો આઈ લવ યુ ભાષાથી અથવા વિનોદભાઈએ જેમ શીખ્યું એમ સાદથી બોડી લેંગ્વેજથી કે બીજી સંકેતો દ્વારા કહેતા હશે અને કેટલા માણસોનું ચોકઠું ગોઠવાતું હશે અને એ ચોકઠું ગોઠવાય અને લગ્ન પછી પ્રેમ થઈ શકે ખરો આમ તો આઈ લવ યુ એ મંત્ર વાક્ય છે એટલે બહુ જવાબદારી માગે બહુ જ સાધના પછી આમ તો બોલાય એમ નહીં એટલે લગ્ન પછી શું પ્રેમ થઈ શકે એમ હા એટલે લગ્ન પહેલાં બે અપરિચિત વ્યક્તિ હો અને સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે તમે ગોઠવાયા છો અને તમે કંઈ એકબીજાની પહેલી નજરનો પ્રેમ થયો નથી આમ હોય ને કે પહેલે સો બાર ઈધર ઓર ઉધર દેખા હે તપ કહી જા ઉજર દેખા હે અને પછી આંખથી આંખ મળે ને એવું ના થયું હોય ખાલી કુંડળી થી કુંડળી મળી હોય અને એમ લગ્ન થયા હોય એટલે પરસ્પર થઈ શકે એટલે હું એમ કહેવા માંગુ છું કે તમે સંયોગવશ સાથે ગોઠવાયા છો તમે એવી હિંમત નથી કરી કે તમે પ્રેમ માં જાતે પડ્યા હો તમારા મા બાપે સમાજે તમને ભેગા કર્યા લગ્ન થઈ ગયા હનીમૂન આ તે ધીમે રહીને સાથે રહીને એકબીજા પ્રત્યે પ્રેમ જાગે

પ્રેમ લગ્નમાંય થાય એરેન્જ મેરેજમાં પણ થઈ શકે જો શિકાર હોય બંનેનો બંને પક્ષે તો વાંધો ન આવે એટલે સાથે રહેતા રહેતા માણસો પણ એકબીજાના આપણી સૌરાષ્ટ્રની ભાષામાં હેવાયા થઈ જાય તમે હેવાયા થઈ જાઓ તો વાંધો ન આવે જે લોકો એકમેકના એવા અને માણસો સાથે જીવતા જીવતા જ હેવાયા થઈ જતા હોય છે તમે તમને એની ટેવ પડી જાય હું ઘણી વખત એમ કહું છું કે પતિ નસકોરા બોલાવે છે રાત્રે એટલે બાંધો છે ગુસ્સો છે પત્નીને આમને ખરાબ ટેવ એમ કે જ્યાં જ્યારે રાત્રે સૂઈ ન શકાય આપણાથી એ સૂઈ જાય ને આપણે એમ થાય કે પહેલાં એ ના કરતા પહેલાં હું સૂઈ જાઉં તો જ બચી જવાય બાકી આ એટલા નસકોરા બોલાવે છે હવે સાહેબ એક રાત્રે આ માણસ નસકોરા ના બોલાવે તો હું ના ત્યારે જે ઉઠી નાક પાસે આમાં માંગળીઓ કરે જે ડિસ્ટર્બ કરતું એનાથી હવે તમે એટલા બધા છો રોજ સવારે રસોડામાંથી વાસણ નીચે પડવાનો અવાજ એ તમારા કાનને વાગતો હતો એ જો એક દિવસ કશા અવાજ વગર સવાર પસાર થઈ જાય તો આગલા રૂમમાં હિંચકા પર બેઠા બેઠા છાપું વાંચતા તમને એમ થાય કે કંઈક ખૂટે છે

બા ઘરમાં સરસ મજાની મસાલાવાળી ચા બનાવે દાદા પાછા આવે ત્યારે પેલી વાની દવા લઈ આવે અને પછી બા ઉમરામ બેસીને આમ 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 ધીરે ધીરે વાની દવા લગાડે બાંચકા ઉપર ઝૂલતા ઝૂલતા ચાનો સબડકો તાણે આ બે એકબીજાને આઈ લવ યુ કહેતા નથી પણ બંને જણા વેલેન્ટાઇન વર્ષો જીવી જાય છે એમની વચ્ચે કશું એ પ્રકારે એક્સપ્રેસ થયા વગર પણ થાય આપણને તો એક્સપ્રેસ થયું એમાં આપણને આપણું ધ્યાન છે કે એવું કંઈ કરતા નથી આ પરણેલા લોકો કેટલાક આવે છે હમણાં બધાને ત્યાં આવતા જ હશે અત્યારે પેલા વિદેશથી પંખીઓ આવવાનો સમય હોય છે એટલે ઘણા બધા વિદેશી પરિવારો આપણા ઘરમાં આવતા હોય કુટુંબીજનો એ લોકો જે રીતે એકબીજા જોડે પ્રેમ એક્સપ્રેસ કરે છે પબ્લિકલી પણ હવે આપ એમના ગયા પછી આપણા ઘરના આપણને કે આવું કોઈ દિવસ કહો તો ખરા કે કેટલું બધું કરે આપણે એવું કહી જ ન શક્યા તો દાદા તો ક્યાંથી કે પણ આ લોકો એવું કશું કે તો જ પ્રેમ એવું નથી હા કો કહેવાય ઈચ્છા થાય તે બંને પક્ષને કાને માટે તૈયાર હોય આમની જીભ તૈયાર હોય તો નથી સૌને પ્રેમ લીધો તો જરાક વધારે અને અને તુષારભાઈ તમારી વાત પરથી તમે વચ્ચે ઉલ્લેખ પણ કર્યો મને સુરેશ ગીત યાદ આવે કે કમાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે અને આ વાલ કેવું છે બહુ સરસ એમણે લગભગ વાત કરી દીધી કે ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે ને લોકોનું કહેવું લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને સાને બગાડે મસાલા ચા ને ગરમા ગરમ નાસ્તો ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે જીવતરને ન્યાલ કરે છે કમાલ કરે છે કમાલ કરે છે સુરેશભાઈનું છે એમાં કે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ આપણને હજી કરે છે એનો વાંધો ન થાય પરણેલા ન કરે પરણ્યા પછી એકબીજાને માટે ન જાગે એવું નથી થોડા થોડા ગોઠવાતા જાવ એકબીજા ને ટેવ પડે પછી ધીરે ધીરે જે લાગણી થાય એ ચિંતા કોકની વહેલા આવ્યા મોડા આવ્યા આજે તો બારણે ઉભા રે કે કંઈક સામાન લેવા જાય આ બધું છે શું આપણે જેને સારી સારી ભાષામાં વેલેન્ટાઈન ફૂલ આપ્યું ને ચોકલેટ આપીને એવું કદાચ ન આપ્યું હોય પહેલાં પણ પછી આ આખી એ દિવસોમાં યાદ રાખીને દર વર્ષે જે લોકોએ ચોકલેટ આપી છે એ લોકો અમુક વર્ષો પછી સામુ જ યાદ રાખીને જોતા નથી એ કેટલું ઓછું આવે જ્યારે ખરેખર ઈચ્છા હોય કે મારી સામે જુએ હવે એ એ માટે હવે અનુકૂળતા જ નથી હોતી ઘણાને એમની વ્યસ્તતાને કારણે રમેશના રમેશ પારેખના ગીતમાં કેટલી સરસ વાત કરી છે કે કોઈ પૂછે કે ઘર તારું કેવડું તો કે મારો વાલમથી બથ ભરે એવું ક્યાં વાત ક્યાં વાત આટલું જ હોય દાંપત્યમાં આ બાકીનું હોય ને પાંચ છ ઓરડાના એ મકાન છે અને કેટલીક વખત એવા મકાનો મેન્ટેન કરવામાં બથ ભરવાનું રહી જાય છે

જે લોક બોલી ની મીઠાશ છે ને એ એટલી બળકટ અને છતાં સીધી ઉતરી જાય એવી અભિવ્યક્તિ છે આવી બથ ભરાય એવું ઘર મળે બે જણ જેમાં ભેગા હોય એવી અનુભૂતિ મળે ભલે ને ઘરના લોકોની આમન્ય મર્યાદાને કારણે એવા કાલા ન કાઢી શકાય તો પણ એનો એવો નથી કે પ્રેમ ઓછો થઈ ગયો પહેલો પ્રેમ બહુ હારો હતો ના પરણ્યા પછી છે તે બોલાવતા નથી પહેલાં હોય પહેલાં તમે નાના હો ને યુવાન હો ને આમ ઉત્સાહથી ઘરે આવો ને પત્ની રસોડામાં હોય ને એમ ચાક બનાવતા પાછળથી આવીને આમ સરસ રીતે કમરમાં હાથ નાખીને આમ ફોદરડી ફરો અનુકૂળતા પ્રમાણેની તો હવે હવે કરવા જાઓ તો શું થાય હું આ ઉંમરે શરૂ કરવા જાઉં તો શું થાય હવે તો કાં તો કમર ન આવે અને કાં આપણી કમરને માટે પ્રશ્નો ઉભા થાય તેરી રસકે કમર પણ એનો અર્થ એવો નહીં કે પ્રેમ નથી પરણી એટલે ઓછો થઈ છોકરીઓ બહુ પાયાના પ્રશ્નો પૂછે છે પહેલાં તમે એને તું મને ચાહે છે એમ પૂછો પછી એ પૂછે કેટલાક વર્ષો પછી તું મને કેટલું ચાહે છે

એ તો ખાંચા ખૂંચી ને નાનો મોટો ગમે તેવો પથ્થર એ પથ્થર જ છે દરેક પથ્થરમાં એક શિલ્પ છે એનો નકામો ભાગ કાઢી નાખીએ તો એ દેખાય વાહ ભાઈ દાંપત્ય પછી તુષાર જે કહે છે એમ હાથમાં આવે ન આવે આપણને પ્રશ્ન એમને પ્રશ્ન ફૂદરડી વગેરે તો એ તો આપણે આપણી આંખથી જે જોવું હોય એ જો જોઈ શકાતું હોય તો પથ્થર ગમે તેવો હોય તો એનું નડતર નથી પ્રેમ આ કરી શકે જ્યાં પ્રેમ છે ત્યાં પથ્થરનો એ નકામો ભાગ નીકળી જાય છે અને પેલું શિલ્પ જ દેખાય છે ક્યાં વાત ક્યાં વાત પ્રેમ તમારા હૃદયનું એક શિલ્પમાં રૂપાંતર કરે છે હૃદય અને ગમે તે આકારનું હોય પણ પછી એક કોતરાઈની એક એક પાત્રનો આકાર એક વ્યક્તિનો આકાર ધારણ કરે તો આ બહુ સરસ વાત કરી વિનોદભાઈ આમાંથી હવે તમારી એક સરસ મજાની પ્રેમ કવિતા મને લાગે છે કે સાંભળીએ આપણે ગીત સાંભળીએ એક સરસ મજાનું અને પછી હું તમને સવાલ પૂછીશ એક પ્રેમમાં શરતનું ગીત હું સંભળાવું આપી આપીને તમે પીછું આપો સર આમ ના ચાલે ગાવું પડે તો પીછું આપો આપો સજન પાંખો અમે આવીએ આપી આપીને તમે પીછું આપો સજન પાંખો આપો તો અમે આવીએ ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની ની કળી હલાવ્યા આટલા ઉઝરડા ને શમણો ઓઢાડી અમે ઉmber ની કોર લગી લાવ્યા આપી આપીને તમે ટેકો આપો આપી આપીને તમે ટેકો આપો સજન નાતો આપો તો અમે આવી વાહ વાહ આપી આપીને તમે પીછું આપો સજન પાંખો આપો તો અમે આવીએ વાહ વાહ કાગળમાં કાળ ઝાડ રેતી વિંજાય અને લેખણમાં બેઠી છે લૂ આંગળીયું ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું આપી આપીને તમે આંસુ આપો આપી આપીને તમે આંસુ આપો સજન આંખો આપો તો અમે આવીએ આપી આપીને તમે પીછું આપો સજન પાંખો આપો તો અમે આપીએ વાહ 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 બહુ અચ્છા વાહ વાહ તો ધીરે ધીરે આપણે આમ એક ક્રમ જાણીએ જાણીએ ગોઠવા તો જાય છે પ્રેમમાં આકર્ષણની વાત કરી પ્રસ્તાવની વાત કરી પ્રેમમાં રિજેક્શનની વાત કરી આપણે દાંપત્ય જીવનની વાત કરી ધીરે ધીરે દરેક તબક્કાની વાત કરતા ગયા હવે મને એક આમ ઊંડાણમાં જરા પ્રશ્ન પૂછવાનું મન થાય છે કોને કે તમને 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 કે ઘણી વાર આપણે પોતાને પણ પ્રશ્નો પૂછતા હોય બિલકુલ અને પૂછવા જોઈએ તો સર મને ઘણી એમ થાય કે પ્રાણીઓ છે સમસ્ત પ્રાણી જગત છે તમે વાત કરી તમે કહ્યું કે મને પ્રેમ છે માણસ પ્રત્યે પ્રેમ છે મને પ્રકૃતિના તત્વો પ્રત્યે પ્રેમ છે નિહારિકાઓ પ્રત્યે પ્રેમ છે એટલે પ્રેમના અલગ અલગ તમે આયામો વિશે વાત કરી તો હું એમ જોઉં છું કે પ્રાણીઓ વંશ પરંપરા માટે એકબીજાની નજીક આવે છે પ્રાણી જગત જે પણ સજીવ સસ્તન પ્રાણી જગત છે મેમલ્સ છે એ બધા વંશ પરંપરા માટે એક પ્રજનન માટે એકબીજાની નજીક આવે છે એટલે આપણે અંગ્રેજી શબ્દ વાપરીએ તો સેક્સ શબ્દ એના માટે આપણે વાપરી શકીએ તો આખરે લગ્ન ની એક વ્યવસ્થા છે એ કદાચ એને સંયમિત કરવા માટે કે એની અંદર એક નિયમિતતા લાવવા માટે કે એની અંદર એક મૂલ્ય કે સંસ્કાર લાવવા માટે આવી હશે એમાં આપણે સમજીએ પણ આ પ્રેમનો કેમ ખપ પડ્યો માણસ જાતને પ્રેમની કેમ જરૂર પડી પુરુષ અને સ્ત્રી વચ્ચેનો પ્રેમ અને એ સિવાયનો પ્રેમ વાય ડઝ અ મેન નીડ ટુ લવ માણસને પ્રેમની જરૂર શું એનો જવાબ તમારી પાસે એનું ગણિત નથી એનો સીધો સાધો જવાબ છે કે પ્રજનન માટે નજીક આવવાનું જે પ્રકૃતિએ નિર્માણ કર્યું છે એટલા પૂરતો જ પ્રેમનો સંદર્ભ નથી પોતાના સંતાનોને થતો જે પ્રેમ છે ત્યાં પ્રજનનનો મુદ્દો ક્યાં છે નથી એક ગલુડિયું એની માં એને જે રીતે સાચવે છે વાત્સલ્ય એ વાત્સલ્ય તો પ્રેમનું જ સ્વરૂપ છે પ્રેમ હું તો રસના સંદર્ભમાં જો કહું તો દરેક રસોનું કેન્દ્રસ્થાન જ પ્રેમ છે રતિ ક્રોધ ઉત્સાહ પીડા કરુણા આ બધી જ વસ્તુઓનું પ્રેમમાં સમાયોજન થાય છે પ્રકૃતિએ પ્રેમ કરવો એવું એવી રચના નથી કરી જે રચના કરી છે એનું સમગ્ર રૂપ આપણે પ્રેમ એવા શબ્દમાં સર્જ્યું છે પ્રેમ માટે બધું નથી બધું મળીને પ્રેમ બને છે બને છે એટલે આપણે વિચારીએ છીએ ઊંધા છેડેથી આપણે પ્રેમથી શરૂઆત કરીને આગળ વધીએ છીએ પણ જે આગળ વધી ગયેલું છે એને આપણે પ્રેમમાં સંચિત કરીએ છીએ કેન્દ્ર બિંદુ આપણે ત્યાં લાવીએ છીએ કોણ કોને ચાહે છે

એવું એવું કોમ્પ્લેક્ષ વાળું રચના તંત્ર છે કે તમે કોઈ એક જગ્યાએ આંગળી મૂકી ન શકો અટકાવી શકો મેં એક કાવ્ય સૈરંધરી લખ્યું બે ત્રણ વર્ષ પહેલા ને મહાભારતકારે જે દ્રૌપદી સ્વયંવરની ઘટના મહાભારતમાં લખી છે એનાથી મને એક બહુ જુદો વિચાર આવ્યો અને એ એમાં મેં લખ્યો છે કે સ્વયંવરમાં દ્રૌપદી જ્યારે વરમાળા લઈને ઊભી છે અને મત્સ્યવેદ હવે થનારો છે ને મત્સ્યવેદ કોણ કરી શકશે એ કરી શકનારા ઉત્સાહી એવા રાજાઓ સામે બેઠેલા છે અને દ્રૌપદી જ્યારે પ્રવેશ કરે છે ત્યારે બધા રાજાઓ સામે નજર કરે છે એની એ નજરમાં પુરુષો જ પુરુષો છે એની એ નજરમાં પોતાનો થનાર કોઈ એક પતિ છે અને બાકીના બધા પુરુષો એ પતિ સિવાયના છે એક તરફ સંબંધની પસંદગી છે બીજી તરફ પુરુષની પસંદગી છે આપણા દરેકની અંદર આ એક દ્વૈત છે આપણે સંબંધથી કોઈની સાથે જે રીતે જોડાયેલા છીએ એ સિવાય આપણે એક સ્ત્રી પણ છીએ એક પુરુષ પણ છીએ એ રીતે આપણું પાછું અલગ અસ્તિત્વ છે તો એ દ્રૌપદીએ કર્ણને જોયો ને કર્ણને જોતા એને એમ થયું કે આ આકર્ષક છે મારો પતિ હોઈ શકે પણ મત્સ્યભેદ તો કર્યો અર્જુને તો અર્જુનની એની પસંદગી થઈ એ પૂર્વે કર્ણ પ્રત્યેનું જે એનું કર્ણ પ્રત્યેનો જે એનો અનુરાગ છે એને એ ક્યાં મૂકશે આપણા દરેકના ચિત્તમાં આ પ્રકારના અનેક અનુરાગ ભેગા થયેલા હોય છે સ્મશાન તરફ જતી કોઈ લાશ જે ડાઘુઓ ઉપાડીને લઈ જતા હોય એને વિશે ક્યારેક વિચારો તો ખ્યાલ આવશે કે એના ચિત્તમાં રહેલું એવું કેટલું બધું એ સાથે લઈ જાય છે જેની આપણને ખબર જ નથી બધા અનસંગ અનસ એવા વર્ડ્સ છે એની પાસે કેટલા કેટલા એક્સપિરિયન્સીસ છે બિલકુલ બાજુમાં બેઠેલી વ્યક્તિ શું વિચારે છે અત્યારે આ ક્ષણે એની તમને ખબર નથી આપણી અંદર રહેલા આ બધા જે જુદા જુદા પરિવેશ છે આપણી અંદર એનો પરિસંવાદ નથી થતો કારણ કે આપણે બહારના જગત સાથે રહીએ છીએ એટલે પ્રેમ 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 એવી જે વાત કરીએ છીએ એ એક્સટર્નલ ફેઝની સાથેના આપણા જોડાણની વાત કરી રહ્યા છીએ વિચ ઇઝ વેરી મચ લિમિટેડ હું એનો 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 વિસ્તાર કરી દઉં છું અને એટલે હું એમ કહું છું કે હું ધરાને આકાશને સૂર્યને ચંદ્રને સમુદ્રને પર્વતોને બધાને પ્રેમ કરું છું જો એ વિસ્તરણ શક્ય નહીં બને તો એ પ્રેમ એ પેલી માટલા કુલ્ફી જેવો હશે અંદરથી આમ બહાર કાઢીને એ જ આકારનો નીકળે એથી વિશેષ નહીં અને એનો સ્વાદ પણ સીમિત હશે એક ધારો હશે એ જ પ્રકારનો હશે આપણે મેનુ જોઈને જે વસ્તુઓ પસંદ કરીએ છીએ એ એના સ્વાદને આધારે કરીએ છીએ અને એ સ્વાદ આપણે લીધો નથી હોતો ત્યારે એની પસંદગી કરીએ છીએ જે વસ્તુ હજી આપણે ખાધી નથી એ વસ્તુને આપણે જ્યારે સૂચવીએ છીએ કે મારે આ ખાવું છે તો એ કેવી રીતે ખબર પડી આપણા સંવિદમાં આ બધું બહુ બહુ ચાલતું હોય છે એટલે જીવીએ છીએ આપણે સો વર્ષ પણ હજારો વર્ષ જીવતા હોઈએ છીએ મળીએ છીએ આપણે પાંચસો હજાર માણસોને પણ કરોડો માણસોને મળતા હોઈએ છીએ આપણી અંદર આ જે આખું આપણી સાથેનું જે અનુસંધાન છે પ્રેમ આપણે એમાં અનુભવી શકીએ એટલે અવ્યક્ત તમે જે ગાલિબે પણ આ મતલબનો એક શેર લખ્યો છે કે મનુષ્યો મનુષ્ય એકાંતમાં પણ એકલો નથી હોતો એ પોતાના વિચારોનો મેળો છે અને તમે કહ્યું તેમ કોન્ફ્લિક્સ પણ ઘણા બધા એકાંતને પણ હજી જરા જરા ક્લિયર કરવાની જરૂર છે અલોન નહીં લોનલી સોલિટ્યુડ સોલિટ્યુડ આ એકલા હોવું અને એકાંત હોવું એ બંને વસ્તુ પણ જુદી છે અને આ તમે જે કોન્ફ્લિક્ટની વાત કરી એ કોન્ફ્લિક્ટમાંથી ક્યાંક સામંજસ્ય તરફ કે કોઈ એક એકરૂપતા તરફ જવું પડે બધા અર્થઘટનો છે આપણે ઇન્ટરપ્રીટ કરીએ છીએ કારણ કે આપણે ભાષા જાણીએ છીએ મને બધી ખબર એટલા માટે પડે છે અને તીખું કહેવાય અને મીઠું કહેવાય અને લાંબુ કહેવાય અને પહોળું કહેવાય અને ત્રિકોણ કહેવાય અને વર્તુળ કહેવાય આવી બધી ખબર મને એટલા માટે પડે છે કેમ કે ભાષા મારી પાસે ભાષા છે લેબલ્સ ભાષા વગર ન બની જાઓ માત્ર સાદ સાંભળો પ્રકૃતિમાં ક્યાં ભાષા છે ઝરણાનો કલકલ નિનાદ છે વૃક્ષોના પર્ણોમાંથી હવાનો સરસરાહટ જે સંભળાય છે એ છે બધા ધ્વનિઓ જ છે ભાષા તો આપણે રચી છે અને એ રચીને આપણે ઇન્ટરપ્રિટ કરીએ છીએ આને પ્રેમ કહેવાય એ તો અનુભવ છે ચૂકી ચૂકી વ્યક્ત કરવામાં આપણે જઈએ કે નોટ બી એને એનું એનું પૃથક્કરણ પણ શક્ય નથી એનું ડિસેક્શન શક્ય નથી તમે એની વ્યાખ્યા કરો ડિફાઇન કરો એ શક્ય નથી ઇટ્સ ઇટ્સ અ ટોટલ એક્સપિરિયન્સ એક સંપૂર્ણ અનુભવના રૂપમાં તમે પ્રેમને અનુભવી શકો તમે એક નાનું બાળક હોય જે માએ તેડેલું હોય અને તમે તેડ તમારી પાસે નથી આવતું જેની પાસે ભાષા નથી એવડું બાળક શું શું એને ખબર પડે છે ક્યાં એની પાસે તર્ક છે પણ પ્રેમ છે ત્યાં એ એની પ્રતિતિ કરે છે કે આ હાથ મારા ઉપર ફરે છે એ મને જે અનુભવ આપે છે એવો અનુભવ આ જે વ્યક્તિ મને લઈ જાય છે હાથ ત્યાં નથી આ જે પ્રતિતિ છે એ ભાષા વગરની છે ચોઈસલેસ અવેરનેસ આ ભાષા વગરની જે પ્રતિતિ છે ત્યાં પ્રેમની પ્રતિતિ છે બહુ જ છે બાકી વ્યાકરણ છે બધા બહુત જ છે બહુત જ છે તો આપણે બિલકુલ આજે વેલેન્ટાઇન ડેના દિવસે અનઅપેક્ષિત રીતે આપણે પ્રેમના ઊંડાણ સુધી તો ભાઈ આ જ સવાલનો જવાબ મારે તમારી પાસે તમારી રીતે તમારી શૈલીમાં વિનોદભાઈએ કહ્યું એના કરતાં કદાચ બિલકુલ અલગ વાત હોઈ શકે કેમ કે સવાલ એક હોય જવાબ ઘણા હોઈ શકે આમાં તો મારો સવાલ ફરીથી તમને કહું કે માણસ જાતને પ્રેમ કરવાની જરૂર શા માટે પડી માત્ર સેક્સ અને માત્ર કાળજી પૂરતી નથી અને પ્રેમ પ્રેમ હું શું કામ કરું અથવા તો મને શું કામ થાય છે ત્યારે મને મારા હોવાનું સાર્થક્ય એમાં દેખાય છે એટલે માણસને મૂળ તો પ્રેમની જરૂર છે પ્રેમ બીજી બધી ઘણા બધી એની અનુભૂતિઓ એના જુદા જુદા સ્ટેટસ વિનોદભાઈ કીધા એવા હોઈ શકે પણ જરૂર મને એટલે માટે લાગે છે હું આ આટલા બધા વચ્ચે હું પણ આમાંથી કોઈ એક જણ એવું હોય કે જે મને ખાતરી છે કે જે મને ચાહે છે અથવા તો મને ચાહે તો એ એવી મારી જરૂરિયાત તો છે એટલે માટે તો હું છું અને એ માટે તો હું આટલા લોકો વચ્ચે છું નહીં તો એકાંતમાં તો એમ એનો અર્થ તો એમ પણ છે કે એકનો પણ અંત એટલે સાવ કોઈ નહીં એ એવું એ એક્ઝિસ્ટન્સ એ પરમ પ્રકૃતિની એવી ઈચ્છા હશે કે એવું હોય કારણ કે એની તો બેની અપેક્ષા છે એટલે એને તો બનાવ્યા ત્યારે જ નહીં તો એક પુરુષ જ બનાવી દીધા એટલે नर ને નારી અધૂરા છે બે બનાવ્યા એનો અર્થ જ કે ઈચ્છે છે બે મે છૂટા છૂટા જુદી જાતના બનાવ્યા છે અને એને યુગમાં કરવાનો છે થાય અને ભેગા થાય એ પ્રકૃતિની પણ ઈચ્છા છે એટલે એમ એને એ બે કેમ ભેગા થાય તો કે એમની વચ્ચે કઈ પ્રેમ હોય તો એ લોકો ભેગા થાય અને તો એમને ભેગા રહેવું ગમે એટલે મારી દૃષ્ટિથી બહુ સરળ દુનિયાવી અર્થમાં એ જરૂરી છે કે મારું હોવું એ એનું સાર્થક્ય એ મને કોઈ ચાહે હું કોઈને ચાહું પર ટ્રેનપૂબ ઘણી બધી પસાર થઈ જાય બસ પણ આપણે જેમાં જવું છે અને એમાં જ આપણી ગમતી સીટમાં આપણને બેસવા મળી જાય તો આખો પ્રવાસ બદલાઈ જાય છે મારી પાસે વારો આવી જાય બેસવાનો તો એની એ ટ્રેનમાં ઊભા રહીને પ્રવાસ કરતા હોય એના કરતાં વધારે મજા આવે છે તો એ બારે પાસે બેસવાની તક મળે તો મને આગળની યાત્રા ફળે એવું લાગે એટલે મેં છે ને બહુ એક પછી આજે એમ વિચાર્યું શું તમારી આગળ વાંચવું એટલે થયું કે આ આમ તો હવે અત્યારે આ તો અમે બધું બહુ આજે તમને ભારે ભારે કીધું તમે તો પેલું વેલેન્ટાઇન વાળા છો ને આમ રહીશે પહેલાં આરંભમાં જ હરક કરી દીધો કે આવા કાળા વાળવાળા આવ્યા છે સામાન્ય રીતે અમારી સામે હોતા નથી એ લોકો અને અમારી અપેક્ષા હોય પણ એમ એ પેઢી કંઈ એટલું બધું અને અત્યારે શું કરવા એવો ટાઈમ બગાડે એટલે એ પણ વાત સાચી હતી તો તમે આવ્યા છો તો અમારે તમને આ આ ભાવ વિશે એની ગંભીરતા વિશે એના એક બીજા અંતિમ એના એના શિખર વિશે સવાન તો કરવા તા કે આ સાવ લોલીપોપ જેવું નથી આ એટલું બધું લાગે છે એવું સહેલું નથી

કેવા સંબંધો એવા થઈ જાય છે ને સાથે જીવતા જીવતા પ્રેમથી જેણે રાખી હોય મોમાં એ જીવી એ એ કક્ષાએ તમને કંટાળો આપે અને એક છે લોલીપોપ લોલીપોપની મજા એ છે અસલ લોલીપોપ આવતી તમારી પેઢી લોલીપોપ ખાધી નથી અમારા વખતમાં એ જ સૌથી પોપ્યુલર હતી એ લાકડું હોય ને લાકડાની છેડે ઉપર સરસ મજાની મીંટનો આમ ગોળો હોય આમ ચૂસ્યા જાઓ ચૂસતા જાઓ ચૂસતા જાઓ એ મીઠ જાય ને નાખી

આપણે કોઈને તો ગમતા હશું કે વાત ને ઓળખ વિના ને કોઈ વાતો વિના જ બસ ગમી જાય કોઈ સાવ આમ જ નામ ને સરનામું જાણું નહીં ને તોય કોઈ ગલીમાં વળી જાય આમ જ દેરીમાં કોણ છે જાણ્યા વિના જ વળી રસ્તે જતામાં સહેજ નમતા જશું આપણે કોઈને ગમતા હશું ને કીધા વિના જ આમ જીવી જવાય અને ઢળતી સંધ્યાએ કોઈ વારે

ચશ્મા લોચીને પછી સૌ કોઈની સાથે રૂટીનમાં બેસીને જમતા હશું આપણે કોઈને તો ગમતા હશું વાહ વાત ને દિલ કે બહેલાને કો કોઈ ખ્યાલ એવી મનગમતી હશે કોઈ ધારણા ધારણાય હોય અને કલ્પનાય હોય તો એ લાગે છે જાણે સંભારણા ને દિલમાં દિવાળી તો થાય નહીં એમ થઈ જાણેરા થઈ ઝીણેરા દીપ ટમટમતા હશું આપણે વાત તો હું એક નાનકડી આશા વિનોદભાઈ પાસે પણ એક ગીતની અપેક્ષા છે સરસ મજાનું પ્રેમ ગીત એ પેલા થોડીક વાત મારે આપણી ગુજરાતી ભાષામાં પહેલા વેલેન્ટાઈન કવિ કોણ નરસિંહ મહેતા સુધી તો આપણે પહોંચે નહીં પણ ગુજરાતી ભાષાના પહેલા વેલેન્ટાઈન કવિ એટલે ત્યારે વેલેન્ટાઈન ડે હતો નહીં પણ વેલેન્ટાઈન ડે પર બહુ કામ લાગે એવું જેમણે લખ્યું છે એવા જો કવિ હોય તો એ મરીશ ચૌદ વર્ષની ઉંમરે પોતાના મોલ્લાની છોકરીના પ્રેમમાં પડેલા અને જે બે પાત્રો વચ્ચે કક્ષાનો ભેદ હતો એના વિશે એમણે લખ્યું કે જાહેરમાં એ દમામ કે પાસ આવવા ના દે કેવી હોય છોકરીઓ કે જાહેરમાં એ દમામ કે પાસ આવવા ના દે ને અંદરથી એ સજાગ કે છેટે જવાના દે છોકરીઓ આવી હોય કે જાહેરમાં એ દમામ કે પાસ આવવા ના દે ને અંદરથી એ સજાગ કે છેટે જવાના દે ને એના ઈશારા રમ્ય છે પણ એનું શું કરવું કે એના ઈશારા રમ્ય છે પણ એનું શું કરવું કે રસ્તાની જે સમજ દે અને ચાલવાના દે કે રસ્તાની જે સમજ દે અને ચાલવાના દે આગળ જતા એમ થયું કે હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં મારી સુરતના એટલે સુરતની બોલી થોડી આવે આમાં સાહેબ કે હું તને જોતે પ્રેમી કેવો હોય ને પ્રેમિકા કેવી હોય એની બહુ સરસ વાત કરી છે કે હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં ને તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને કે હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં ને તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને અને આપણને એમ થાય કે મરી સાહેબનો પ્રેમ શું નિષ્ફળ ગયો હશે ના એમને પ્રેમિકા અકડ હતી એમણે કીધું ને એવી તો એ એ કવિતા પ્રેમી હતી પણ કવિ પ્રેમી નહોતી વિમલબેન કરતાં ઊંધું છે કવિતા પ્રેમી હતી પણ કવિ પ્રેમી નહોતી એટલે કેવી હાલત થતી કે એક તરફ મરીઝ કાવ્યો લખી લખીને મોકલે એ પ્રેમિકાને અને બીજી તરફ જેમના માંગા આવ્યા હોય એના ફોટા છોકરીના હાથમાં હોય એટલે એક હાથમાં મરીઝની ગઝલ છે અને એક હાથમાં પેલા બધા મુરતિયાઓના ફોટા છે કે આમાંથી કર્ણ છે આ અર્જુન છે કોને પસંદ કરું તો આ આ આ દ્વિધા ચાલે છે તો મરીઝ સાહેબ શેર લખે છે કે મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર અરે મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર વાંચીને રહે છે બીજાના કે એ રહે છે બીજાના ખ્યાલમાં અને આ પ્રેમિકા કેવી હતી કે ભલે બેઠો તમે બધા ઘણા સજોડે આવ્યા છે સજોડે કેટલા છે હા તો આપણે ઘણી પત્નીનો હાથ પકડીને પકડો ને ભાઈ હાથ સારું લાગશે સુરજ આ તો આગળ પાછળ બેઠા છે હા કે સૂરજ સિતારે ચાંદ મેરે સાથ મેં રહે તક તુમારે હાથ મેરે હાથ મેં રહે પણ મરી સાહેબનો અનુભવ એવો છે કે ભલે બેઠો હજારે હજારો વાર હું એનો હાથ જાલીને કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાલીને પરંતુ એ ન સમજાયું હજી પણ કે એની નસ ક્યાં છે કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાલીને પરંતુ એ ન સમજાયું કે એની નસ ક્યાં છે તો આ પ્રેમિકા અલગ થઈ જાય છે અને રિજેક્શનનો સમય આવે છે આખી જિંદગી મરીઝની એમાં પસાર થઈ જાય છે અને ઢળતી ઉંમરે પચાસ વર્ષ પછી પ્રેમિકા સોળ વર્ષની સત્તર વર્ષની ઉંમરે લગ્ન કરીને મહેંદી ભરેલા હાથે બાય કરી જાય છે મરીઝ સાહેબ શેર લખે છે કે એક પળ એના વિના તો ચાલતું નહોતું મરીઝ વિનોદભાઈ એક પળ એના વિના તો ચાલતું નહોતું મરીઝ કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ કે કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ ને એ પ્રેમિકા જેને છેલવેલી મહેંદી ભરેલા હાથે જોયેલી પચાસ વર્ષ પછી આવે છે તો મારી સાહેબ શેર લખે છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે કે ઘણા વર્ષો પછી શ્રદ્ધાબેન ઘણા વર્ષો પછી ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી તો વિનોદભાઈનું એક પ્રેમ ગીત સાંભળીએ આપણે

એણે એણે કાંટો કાઢીને મને દહી દીધું ફૂલ એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ પછી ઢોલીએ જરાક પડી આડી પછી ઢોલીએ જરાક પડી આડી તો અરે અરે ટહુકાથી ફાટ ફાટ ચોળી ઓશી કે બાથ ભરી લીધી તો દઈ ઉડી પતંગિયાની ટોળી મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ મે તો શર્મતી ઓઢણીમાં સંતાડી ભૂલ એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ હવે દીવો ઠારું હવે દીવો ઠારું કે પછી જાઉં પછી ઓરી થઈ જાઉં પછી પગલું માંડું તો પડું હેઠી હું તો પડછાયો પાથરીને કરતી તી મૂલ હું તો પડછાયો પાથરીને કરતી તી મૂલ કોઈ મારામાં ઓગળીને પર બારું ડૂલ એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ

પ્રશ્નો પૂછવા તરફ લઈ જઈએ પૂછશે તો સવાર પડશે સવાર પાડવાની જોઈ પ્રેમમાં સર આમ તો કવિતા પ્રેમ વગર થઈ શકે અને પ્રેમ કવિતા વગર થઈ શકે તો પ્રેમ અને કવિતા તમારી પ્રેમ અને કવિતા બેને શું સંબંધ છે બંને જણાને પૂછું છું કવિઓ છે એટલા માટે આ સવાલ બંને બંને ભેગા આવ્યા પ્રેમ પણ આવ્યો સાથે એ જ વખતે કવિતા પણ આવી એટલે પછી આત્મહાત ઝાલીન બે ચાલ્યા છે અને હજુ ચાલ્યા કરે છે એટલે મારી કવિતાને અને પ્રેમને અને પ્રેમને મારી કવિતાને સરસ એકબીજા સાથે સંબંધ છે અને મને એનો આનંદ રહ્યા કરે છે હવે કવિતા લખું કદાચ પેલો બહુ સ્થૂળ અર્થમાં પ્રેમ એવો આમાં આવે ન આવે બરાબર છે પણ ડોકાયા તો કરતો જ હોય છે એટલે મને ખબર છે કે આ મારી કવિતા પ્રેમ વગર કાંઈ ચાલે બંને એકમેકની આંગળી પકડીને ચાલે બિલકુલ એટલે બે જુદા જ નથી હવે તો એટલે જ મને મારી કવિતાઓ બધી જેટલા જેટલું કંઈ જે લખ્યું છે એ બધામાં આ સ્થાયી ભાવ પ્રેમ જ છે અને એમાં હોય ક્યાંક નિરાશાનો સુર તો એ પણ એક પ્રેમનો છટા છે એટલે એવું આવે કોક વખત દાસીનો સ્વર પણ હોય છે પણ હોય છે તો પ્રેમ જ બધામાં એટલે મારે તો શ્વાસ પ્રાણ બધું એના મય જ રહે મને એમાં આવે છે એ બહુ મજા એટલે એ સ્થિતિ ચિત્તની કાયમ રહે એવી અપેક્ષા પણ છે બહુ સરસ પ્રેમ ને કાવ્ય એક થઈ ગયા તમારો જવાબ વિનોદભાઈ મારું એવું જ છે

વિનોદભાઈ મને એક પ્રશ્ન કાયમ રહ્યો છે એ તમારી જે કવિતા છે એમાં જે કાવ્ય નાયક હોય એના બદલે કાવ્ય નાયિકા વધારે હોય તો એમાં તને શું વાંધો છે એટલે મને તો એ મારી પ્રેમિકા જેવી લાગે છે એટલે મને તો એનો આનંદ છે પણ એમ એ એનું એનું એના માટે કંઈક આપ કહેશો વાંધો કંઈ નથી પણ મને કુતુહલ છે એટલે હું નાયક છું તો મને નાયિકા ગમે ને જે તમારી નાયિકા પાસે તમે કવિતા લખાવો વાહ જો એમાં એવું છે જી કે ભાવ જે આપણને અનુભવાય છે એ ભાવને કોઈ જાતિ નથી હોતી જે સંવેદના થાય છે એ સંવેદના સંવેદના છે પ્રેમ પ્રેમ છે પ્રેમ કંઈ સ્ત્રીનો પ્રેમ અને પુરુષનો પ્રેમ એવું નથી એટલે હું એને અળગા માનતો જ નથી પણ એક પુરુષ કવિતા લખે અને સ્ત્રીના ભાવથી લખે ત્યારે એક ઈતર અનુભૂતિને પોતાની નિકટ આવતી એ અનુભવી શકે તો એક નાયક નાયિકાને પોતાની નજીક આવતી જોઈ શકે તો એ તો

અને જેમાં નારીના ના સૌંદર્યથી માંડીને સંવેદના સુધીની વાતો કરી હોય એ પુરુષોએ કરી છે અને બહુ સરસ રીતે ઓળઘોળ થઈને કરી છે તાટસ્થતી પણ કરી છે અને ક્યારેક પુરુષનો જે અભિગમ હોય એ રીતે પણ કરી છે હવે આપણે એવી રચનાઓની રાહ જોઈએ છે કે જેમાં નાયક નાયિકા છે એ જ નાયક હોય ને એ નાયક વિશે વાત કરે એ કે આવો છે કે તેવો છે કેટલીક એવી જેટલી કવિતાઓ આવી છે ને સામે એ બહુ ઓછી એવી આવી કે જેમાં કશી એવી પ્રસન્નતાનો સૂર હોય ઘણે ભાગે એમાં ફોલ્ટ ફાઇન્ડિંગ વધારે દેખાય છે કે આ બરોબર નથી આ જે કંઈ વ્યવસ્થા છે હવે એમાં જે કંઈ એમને સહન કરવું પડ્યું હોય એમાં બધું પુરુષોએ જ કર્યું હોય છે એવું તો નથી હોતું એટલે બેનો બહેનોના સ્ત્રીની દુશ્મન સ્ત્રી એવું એટલા વર્ષો પહેલા ચવાઈ ગયેલું એક આપણને વાક્ય મળ્યું છે એના પર તો આખી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ચાલે છે એટલે હવે આપણે રાહ જોઈએ કે એવી કોઈ બેન આવે એ કવિતા લખે અને આવું જેવું પુરુષો જે મોળઘોળ થઈ ગયા છે સ્ત્રીઓ તરફ એ આ લાગણીઓ પ્રેમની વ્યક્ત કરવામાં એવી એ લોકો પણ કરે તો આપણને બીજો પોઈન્ટ ઓફ વ્યૂ જોવા મળે કે એક સ્ત્રી શું વિચારે છે તો મને આ વાત પર પરવીન શાકીરનો એક શેર યાદ આવે કે તેરી ચાહત કે બીગે જંગલો મે તેરી ચાહત કે બીગે જંગલો મેરા મન મોર બંધ કર નાચતા હૈ મેરા મન મોર બંધ કરી નાચતા હૈ એટલે તમે કહ્યું એમ ઓછી છે કવિતા પણ આવી કવિતાઓ લખાય છે હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈએ ઘણા બધા સમયથી તમે અમે તમને અમે પ્રેમથી વંચિત રાખ્યા છે અને બીજી બધી વાતો કરી છે તો તમે ફરમાઈશ પણ કરી શકો છો તમે પ્રશ્ન પણ પૂછી શકો છો અને આપણે દસેક મિનિટમાં કાર્યક્રમને આટોપી લેવાની જંકના છે તો કંઈ પણ ફરમાઈશ પણ તમારી અમે પૂરી કરવાની કોશિશ કરીશું અને તમારા પ્રશ્નો હશે એના જવાબ આપવાનો પણ અમે પ્રયાસ કરીશું દસેક મિનિટમાં આપણે કાર્યક્રમ પૂરો કરીએ એની બળી હાજી ભાઈ નામ કેજો પહેલા તમારું સર મારો પ્રશ્ન એવો છે કે પ્રેમ થાય છે કે કરવો પડે છે પ્રેમ પ્રેમ થાય પણ નહીં પ્રેમ કરવો પણ ના પડે પ્રેમ હોય બસ એટલું છે

જી એટલે પ્રેમ એકવાર થાય બીજી વાર થાય ત્રીજી વાર થાય એટલે જેમ કીધું ને કે બસ બસ સ્ટેશન પર ઊભા હોઈએ એક એકાદ તો બસ એવી આવે કે આપણને લઈ જાય ભગવાને ભગવાને દરેક પગ માટે એક સેન્ડલની અને દરેક નંગ માટે એક સેમ્પલની રચના કરેલી જ હોય છે બીજા કોઈને કઈ સવાલ પૂછવો હોય હાજી પાછળ પ્રેમ કરવાની ઉંમરે તમને પ્રશ્નો થાય છે એમ નહીં કહીએ અમે સાહેબ પ્રશ્ન એક જ છે નાના નાના વિદ્યાર્થીઓ અગિયાર બાર અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે ઘણા સમયથી સંપર્કમાં છું અને નવી નવી ટર્મિનોલોજીસ પણ જાણવા મળે છે બ્રેકઅપ પેચઅપ સુધી ઓકે હતું પણ હવે નવું બ્રેક પણ જાણવા મળે છે કે બ્રેક પણ આ લોકો લે છે તો આ બ્રેકઅપ પેચઅપ બ્રેકવાળા જે કન્ફ્યુઝિંગ વર્ડ્સની દુનિયામાં આ લોકો છે એના માટે એક એવી કોન્ક્રીટ સલાહ શું આપશો સૂચન શું આપશો કે પ્રેમને ઓળખી શકે વર્તી શકે અને સમજીને રહી શકે કોન્સ્ટન્ટ લેવલે એક માણસ સાથે બહુ સરસ તમે વાત કરી અને આ બ્રેક પર તો અત્યારે ગુજરાતી ફિલ્મ પણ આવી જે એમના તુષારભાઈના જ દીકરાએ લખી છે નેહલ બક અને મિતાઈ એટલે પુત્ર અને પુત્ર વધુએ શું નામ હતું ફિલ્મનું પેલું ઓમલમ ઓમ મંગલમ સિંગલમ એ મિતાઈએ એની એક કલીગ છે નેહલ એની સાથે લખી છે એમાં એણે એ સરસ એક ટર્મિનોલોજીનો ઉપયોગ કરે છે પોઝ બટન કે જ્યારે સંબંધ એવું લાગે કે આપણે જોડે એ બે જણા જે પાત્રો છે નાયક એ બાળપણથી જ ઉછર્યા છે જોડે એટલે કે પ્રેમ પ્રેમમાં જ રહ્યા છે એ લોકોને પોતે કોઈ જુદા હોવાનું એવી ફિલિંગ આવી જ નથી પછી બેઉને વન ડે એમ લાગે છે આપણે તો યાર બધાને જેમ કંઈ કર્યું જ નહીં એટલે એ નક્કી કરે છે કે આપણે રિલેશનને થોડી વાર પોઝ પર મૂકી દઈએ અને પછી જોઈએ કે આપણે બે જ મૂંઝવણ બધી શરૂ થાય છે ઉપાડવાનું મન જ ના થયું તો અને પછી એવી સિચ્યુએશન થાય એટલે કોઈને કાંઈ સમજાવી શકાય એવું છે નહીં આ પેઢી પણ પોતાની રીતે પ્રયોગ કરીને શોધવા માંગે છે એ લોકો પણ માને છે કે કોમ્પિટીબિલિટી હોય તો રહેવું હવે બે જણા સાથે સાથે રહેવા કરતા પહેલા એ અંગે તમે જેની વાત કરો છો ને એ સંબંધની વાત કરો છો પ્રેમની વાત નથી કરતા સંબંધોમાં વિચ્છેદ હોઈ શકે સંબંધોમાં જોડાણ હોઈ શકે પ્રેમમાં ન વિચ્છેદ હોય ન જોડાણ હોય પ્રેમ રહી કહ્યું એમ એ હોય એટલું જ જે જોડાય છે તે સંબંધો જોડાય છે ધારો કે એક મા પોતાના બાળકને વાલ કરે છે તો આપણને ખબર છે કે આ માતા અને સંતાન છે પણ પેલું જે જેને હજી ભાષા નથી આવડતી જે હજી ઉછરું નથી મોટું નથી થયું બાળકને ખબરની ખબર છે અને તે છતાં એ પ્રેમનો અનુભવ કરે છે ત્યાં પ્રેમ છે એટલે સંબંધોના વ્યાકરણમાં જો આપણે ફસાઈ જઈશું તો આ બધા બ્રેકઅપને બ્રેકને શું બધા મને તો ખબર પણ નથી પણ તમારી વાત બહુ જેન્યુઇન પ્રશ્ન છે એટલે હું પ્રેક્ટિકલ જવાબ પણ આપવાની કોશિશ કરીશ કે આમ તો તમે બ્રેકઅપ કહ્યું એમ તો પહેલાં અમારા જમાનામાં બ્રેકઅપ થતું અમે બધા દેવદાસ થઈ જતા થયેલા પણ છીએ હવે અત્યારે બ્રેકઅપ થાય તો કોઈ દેવદાસ થતું નથી કેમ કે બેકઅપ તરત મળી જ જાય છે પણ પણ અવેલેબલ જ હોય બેકઅપ અવેલેબલ અત્યારે તો છોકરીઓની સાથે વાત કરો ને નાની ઉંમરની એટલે આપણને તો ટર્મિનોલોજી સમજતા પહેલાં તો વાર લાગે કે આ તો આ મારો બેસ્ટી છે આ મારો બેસ્ટ આ મારો બોયફ્રેન્ડ આ બી છે આ આમ છે આમ છે બધાને અલગ અલગ જગ્યાએ રાખ્યા હોય એક એટલે એક હાથ જોઈએ એક ખભો જોઈએ એક પાછું મગજ માટે એક સાથી જોઈએ એક પાછો લેવા મૂકવાવાળો એક જોઈએ ડ્રોપ કરવા માટે ને પિકઅપ કરવા એક ચાર્જ કરાવવાવાળો જોઈએ એટલે આ બધું સર્ચ કરવાનું ને ખર્ચ કરવાનું ને બધું ઠીક છે પણ એમનો સવાલ રિલેશનશીપ રિલેશનશીપ એવો શબ્દ હવે વધારે પ્રચારમાં છે લવ નહીં પણ રિલેશનશીપ અને અને એ એક પ્રેક્ટિકલ વસ્તુ છે એટલે મને લાગે છે ઈટ નીડ્સ ટુ બી એડ્રેસ્ડ એને જે સવાલ પૂછ્યો છે તમારું નામ શું છે હું ભૂલી ગયો વિશાલ તો વિશાલે જે પ્રશ્ન પૂછ્યો છે તો આપણે અને આ રીતે જોઈએ કે ભાઈ આ મારી જનરેશન અમારી જનરેશન અમે આમ હતા અને આ જનરેશન આવી છે તો હું કોઈ એવા ડિવિઝનમાં માનતો નથી હું સમજું છું કે આજની જનરેશન પણ સ્માર્ટ છે હોશિયાર છે આજની જનરેશન પણ એટલી જ ઇન્ટેન્સિટીથી પ્રેમ કરવા માગે છે અને અત્યારે સમાજ વધારે વધારે વ્યક્તિલક્ષી થવા લાગ્યો છે પહેલાં છે તો આપણે પરિવાર લગ્ન એક બહુ આખા સમાજનો વિષય હતો અને સમાજની સાક્ષીએ લગ્ન થાય બહુ બધા લોકોની સાક્ષીય લગ્ન થાય ઘણા બધા પરિવારો જોડાયેલા હોય જેમણે આ સંબંધ બનાવવામાં સાથ આપેલો હોય એટલે બધાની વચ્ચે એક નેટવર્ક એક જાળની વચ્ચે એક નેટવર્કની વચ્ચે એક કપલ હોય એટલે એ કપલ બહુ સહેલાઈથી છૂટું ના પડે એ કપલ જે છે એ એક ભેગું જ રહે અને અત્યારે માણસ વ્યક્તિ તરીકે વધારે જીવે છે સમાજ તરીકે ઓછું જીવે છે એટલે એને ઇન્ડિવિજ્યુઅલ લાઇકિંગ ડિસલાઇકિંગ બહુ સ્ટ્રોંગ છે અપ્રુવલ ડિસઅપ્રુવલ બહુ સ્ટ્રોંગ છે એટલે આ ઉતાર ચઢાવ થોડા વધારે આવે છે પ્લસ હવે કરિયર પહેલાં એવું હતું કે પુરુષને કરિયર હોય અને સ્ત્રી છે એને સમર્પિત હોય એ સ્ત્રી એ પુરુષ જેમ જેમ કરે એની પાછળ પાછળ જવાનું હોય હવે બંનેને કરિયર છે પહેલાં એવું હતું કે પુરુષ પગભર હોય અને સ્ત્રી પગભર ના હોય એટલે સ્ત્રી એના સહારે હોય હવે એવું છે કે બંને પગભર છે પહેલાં એવું હતું કે દીકરીને વળાવી એટલે મા બાપ એવું સમજતા કે એની અર્થી ગઈ એની ડોલી ઉઠી એટલે એની અર્થી ઉઠી એવું સમજતા હવે સિંગલ ડોટર છે હવે ઘણી બધી જગ્યાએ સિંગલ ડોટર છે એટલે એ ડોટરને પોતાના મા બાપનું પણ ધ્યાન રાખવું છે અને હવે વાત ઘણી વખતે એવી લેવલ સુધી પહોંચે છે કે મા બાપે એટલા બધા લાડકોરથી સિંગલ ડોટરને ઉછળી છે ઉછેરી છે કે સાસરામાં જ એડજસ્ટમેન્ટનો પ્રોબ્લેમ થાય જ કોમ્પ્રોમાઇઝ સમાધાન કે એક્સેપ્ટન્સ કરવાની વાત આવે ત્યારે દીકરીને પાછી પણ બોલાવી લેતા હોય છે એટલે ડાયવોર્સનું સેપરેશનનું પ્રમાણ થોડું વધ્યું છે પશ્ચિમની સંસ્કૃતિમાં જે દસ વર્ષ પહેલાં થતું હતું એ આપણે ત્યાં થવા લાગ્યું છે તો આ બધી વસ્તુ તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન બહુ મુદ્દાનો છે અને આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે સમાજની અંદર ગમે એટલા દૂષણો આવે પણ સમાજની પોતાની એક સેલ્ફ કરેક્ટિંગ સિસ્ટમ છે આપણે જુઓ કે મોબાઈલનું દૂષણ હોય કે બીજી કોઈ પણ જાતનું દૂષણ હોય એ દૂષણ જેમ જેમ વધે સમાજને ખબર પડે કે આ યાર વધી રહ્યું છે એટલે સમાજ પોતાની રીતે કોઈને કોઈ રીતે એના પર નિયંત્રણ લાવવાની કોશિશ કરતું હોય છે એટલે જે આપણે કહીએ કે અસતમાંથી સત તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જે જવાની વાત છે ને એ સમાજનો બહુ મોટો પ્રેરણા સ્ત્રોત છે ખૂન થાય બળાત્કાર થાય જેમ ઓનર કિલિંગ થાય આ બધું થાય છે સમાજમાં છેડતી થાય મીઠું થાય બધું થાય છે સમાજમાં પણ કોઈ એમ કહેતું નથી કે આ સારું છે સમાજની અંદર હજુ એટલું સત બચેલું છે કે આ સારું છે એમ કોઈ નથી કહેતું છૂટાછેડા થાય છે તો કોઈ એમ નથી કહેતું કે આ સારું છે અનિવાર્ય હોય કરવા પડે ઘણીવાર એ સુખ માટે હોય એ કરવું પણ પડે તો સમાજની અંદર એક સેલ્ફ કરેક્શનની એક સ્વિચ છે એ એક સમયસર ચાલુ થઈ જતી હોય છે એટલે આપણે બહુ નિરાશા ન સેવીએ આ બા બાબતો વચ્ચે એક એક સમયની બલિહારી છે એક યુગ બદલાય છે મૂલ્યો બદલાય છે એ બદલાતા જતા મૂલ્યોમાં અમુક આકર્ષણો હોય એ આકર્ષણોમાં યુવાન યુવતીઓ આવે અને એના કારણે ખોટા પગલાં થોડા ભરે અને પછી ફરી પાછું કંઈક કેમ કે અલ્ટિમેટલી બધાને સુખી થવું છે અલ્ટિમેટલી બધાને જીવનમાં સાર્થકતા મેળવવી છે સો રિસ્પેક્ટ એવરીબડી અને એના પ્રત્યેના સન્માનની સાથે એના જે પ્રોબ્લેમ્સ છે યુવક યુવતીઓના એને આપણે સોલ્વ કરવાની એને સપોર્ટ કરવાની આપણે કોશિશ હોવી જોઈએ આઈ થિંક મારો આ જવાબ છે તમારા સવાલનો અમિતાભ બચ્ચનને એક ઇન્ટરવ્યુઅર પૂછ્યું હતું કે તમે આવા બધા એન્ટી હિરોના રોલ કરો છો સમાજમાં એની જે માઠી અસરો થાય છે ગુંડાગીરી વધે છે તો તમને એવું નથી લાગતું કે તમારે આવા રોલ ન કરવા જોઈએ અમિતાભ બચ્ચને એનો એવો સરસ જવાબ આપેલો કે એ લોકોએ એ પણ જોવું જોઈએ કે ફિલ્મમાં અંતે મારા શું હાલ થયા આપણે એ નથી જોતા અને જે એણે કર્યું એ જોઈએ છીએ

કોઈ એક્સ્ટ્રા કશું પણ કરો ને એટલે એ પછી પ્રશ્નો તો ઊભા કરે જ કરે અને પણ છતાં હોય જ છે કારણ કે કોઈ એક કોઈ એક જણને કોઈ એક જણ આમ જીવનભર ગમ્યા જ કરે ગમ્યા જ કરે એવી શક્યતા આદર્શ તરીકે બરાબર છે પણ છે નહીં હવે એ કેટલું ગમવા દેવું ગમવું અને ગમીને ગમવામાં કેટલે જવું એ વ્યક્તિનો વિવેક એની એના સંજોગો એને શું અનુકૂળતા કરી આપે છે એના પર એના પછી ભવિષ્યના આધાર રહે છે પણ આ બહુ કર્યા જેવું નથી એટલે પોતાના પોતાના જોખમ એને પોતાની જવાબદારી પર અને એના કોન્સિક્વન્સ સમજીને કરાય એ આમ મોટા લેવલ પર ઠીક છે પણ આપણે નાના માણસે આવા બહુ સાહસ ન કરવા એટલે એક રીતે એમ કે તો એક કે કે હરખું ચલાવી શકો તો ઘણો છે એ એક રીતે એમ કહેવાય કે આપણે નાના હોઈએ ને મોટા બનવું હોય તો આવું કરવું એમ એમ પણ અર્થ થાય તો છેલ્લો સવાલ એક લઈ લઈએ અને પછી હાસ્યન સમાપે એક નાની વાતથી હું પૂરું કરીશ સાહેબ બે જણા છો પહેલા પાછળ તમે હા નામ બોલજો પહેલા હેમંત સૌજાણી હેમલભાઈ સર એવું ઘણી જગ્યાએ ઘણી વખત સાંભળેલું છે કે પ્રેમના પારખા ન હોય પણ ખરેખર શું એવું હોય છે કે ક્યારેક જરૂર પડે પ્રેમનું પારખું પણ કરવાની યુ લવ મી એ પ્રેમમાં પૂછા તો સૌથી મૂર્ખામી ભરેલો સવાલ છે ડૂયુ લવ મી તમે મને પ્રેમ કરો છો એમને કહ્યું ને કેટલો કરો છો કેમ કરો છો આ બધા આ બધા શંકાશીલ મનની કે ઇનસિક્યોરિટીની નિશાની છે પ્રેમ પરખાય પ્રેમ દેખાય પ્રેમ ખબર પડે પૂછવાનું હોય નહીં પ્રેમમાં પૂછવાનું હોય નહીં એટલે પારખા ના કરાય એટલે ઝેરનાય ના થાય પ્રેમ પ્રેમનાય ના થાય તમારો સવાલ હતો ભાઈ હા આપો માઇક આપવા છેલ્લો સવાલ છે હા આપને મારો કોઈ સવાલ નથી પરંતુ આપના મુખેથી એક વેડા દઈ દીધેલું દિલ હજુ યાદ છે ઓકે સારું એ સંભળાઈશું પ્લીઝ થેન્ક યુ અને તો કોઈનો એક સવાલ એક હોય તો હજુ લઈ લઈએ અહીંયા છે આ બાજુ એ હું સંભળાવું તમારી ફરમાઈશ છે તો રાહુલ પાંડિયા મારું નામ છે રાહુલ પણ લખું છું જી તો જનરલી મને બધા એવું કેતા હોય કે ભાઈ તું પ્રેમ માં છે એટલે લખે છે શું એવું જરૂરી છે કે જે લખતા હોય એને પ્રેમ હોય લખવા માટેનો પ્રેમ હોય એટલે ઘણું ઘણું મારું એ જ માનવું છે એટલે શો ખરા ના જરાય આ છે ને દરેક પ્રોફેશનમાં લખો નહીં દરેક દરેક પ્રોફેશનમાં એક પ્રોફેશનલ હેઝાર્ડ હોય છે કંઈ કામ કરો ને તો પ્રોફેશનલ હેઝાર્ડ તમે સિમેન્ટનું કામ કરો તો તમને લંગ્સમાં થોડા પ્રોબ્લેમ થાય તમે આનું કામ કરો તો આ કવિતામાં આ પ્રોફેશનલ હેઝાર્ડ છે કવિતા લખો ને એટલે પ્રેમમાં પડી જવાય એમ નીકળી જવાય નીકળી પણ જવાય ઘણીવાર ને જસ્ટ જોકિંગ એને કવિતાને પ્રેમને કોઈ એવો સીધો સંબંધ નથી પણ જીવન આખું જીવન કવિતાના વિષયમાં આવે અને પ્રેમ એ જીવનનો બહુ મોટો હિસ્સો છે. તમારા બેનનો છેલ્લો સવાલ લઈ લઈએ ચાલો ફાઇન. આપણે લેખકોને માર્ગદર્શનની શિબિર નથી અમને તો બહુ ગમે એવું કરવાનું અહીંયા પણ એ આપણે મિતુલભાઈને કે બીજી વાર રાખે. મારું નામ ઈલાની કાશ્મીર છે. કાશ્મીરા બેન બોલો હા. મારો સવાલ એ છે સર આપને કે તમે કહ્યું ને એમ પ્રકૃતિ બોલે છે આજુબાજુનું વાતાવરણ બોલે છે. તો ધીમે ધીમે અવાજ સંભળા તો બંધ થઈ જાય છે કે આપણી પાસે ટાઈમ નથી અથવા એ કાયમ એવું રહી એના માટે શું करू બહુ સરસ વાત કરી અવાજ સંભળા તો ધીમે ધીમે બંધ થઈ જાય બહુ સરસ વાત કરી મને છે ને દિલીપ શ્રીમાળીનો શેર યાદ આવે છે કે અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે એટલે આપણા જીવનમાં આવતું હોય છે જાવેદ અખ્તરે પણ કહ્યું છે કે તબ હમ દોનો વક્ત ચુરા કર લાતે થે તબ હમ દોનો વક્ત ચુરા કર લાતે હૈ અબ મિલતે હૈ જબ ભી ફુરસત હોતી હૈ તો આ પ્રેમમાં એવું થાય કે થોડો સમય થાય અને ઉમળકો ઓછો થઈ જાય સંબંધમાંથી મેં મારી કવિતામાં લખ્યું છે કે સુગંધ પુષ્પની પામી લે એને અડક્યા સિવાય નિકટ જશે તો કશું નહીં મળે ઉજરડા સિવાય અને સંબંધમાંથી સમય ખાસ કંઈ હરી ન શક્યો દસ વર્ષ પંદર વર્ષ શું ઓછું થાય બેને કીધું એમ સાથ સંભળાતા બંધ થઈ જાય કે સંબંધમાંથી સમય ખાસ કંઈ હરી ન શક્યો બધું જ જેમ હતું તેમ છે ઉમળકા સિવાય તો આ ઉમળકો જળવાઈ રહે એના માટે મને એવું લાગે છે કે બે ચાર વસ્તુ બે ચાર શબ્દો મારે આપીને જવા છે તમને એક તો સ્પેસ આપવી સમી વ્યક્તિને સ્પેસ આપવી એ બહુ જરૂરી છે મોકળાશ આપવી કેમ કે ઘણા લોકો પોઝેસિવનેસને પ્રેમ સમજે છે કે ભાઈ મારી એના પર માલિકી છે મારા સિવાય કોઈ નહીં અને હું જેમ કહું એમ જ કરે તો સ્પેસ આપવી સૌથી પહેલાં જરૂરી છે સમી વ્યક્તિની શાંતિ શેમાં છે એ સમજવું મને એની પાસેથી શું જોઈએ છે એ નહીં પણ એની શાંતિ શેમાં છે એ સમજવું એ પ્રેમની સફળતાની પણ બહુ મોટી ચાવી છે સમી વ્યક્તિને પ્રેશરમાં ના લાવવી પતિ તરીકે કે પત્ની તરીકે એ પણ પ્રેમની ચાવી છે બીજું કે નાની નાની વસ્તુમાં કદર કરવી એપ્રિશિએટ કરવું કે બહુ જ મહેનત કરતા હોય છે પતિ પણ ખૂબ મહેનત કરતો હોય આખો દિવસ પ્રેમી પણ પ્રેમિકા પણ ખૂબ મહેનત કરતી હોય ભલે તમારા શરૂઆતના પ્રેમના દિવસો સીસીડીમાં વીતે કે કશે વીતે પણ પછી આખું જીવન એ ચાલવાનું નથી પેલી પત્ની રસોઈમાં ઘરકામમાં વ્યસ્ત થઈ જશે પતિ એને કમાવવામાં બાળકોના ભવિષ્ય માટે વ્યસ્ત થઈ જશે તો પ્રેમ માટે સમય ઓછો રહેવાનો છે પણ તમે આ જીવનમાં પરિશ્રમ જે કરી રહ્યા છો બંને જણા બંને જણાને એકબીજાની કદર હોવી જોઈએ તો એપ્રિસિએશન બહુ મોટી વસ્તુ છે એટલે છે ને પ્રેમના રંગો બદલાય છે શરૂઆતમાં જે વેલેન્ટાઇનનો જે કલર હોય છે એ દાંપત્ય જીવનમાં ધીરે ધીરે રંગ બદલાય છે એટલે સ્પેસ આપવી બીજાની શાંતિ સમજવું બીજાને પ્રેશરમાં ન લાવવું બીજાને એપ્રિશિએટ કરવું નાની નાની વસ્તુમાં એની કદર કરવી આ બધી વસ્તુમાં પ્રેમ છુપાયેલો છે એવું મારું માનવું છે તો હવે મને લાગે પ્રશ્નોની ધારા પૂરી થઈ અને તમે જે ફરમાઈશ કરી એ કવિતાની ચાર પંક્તિ સાથે આપણે પૂરું કરીએ એ ઉચિત પંક્તિઓ નથી પૂરું કરવા માટે છતાં પણ કરું છું કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજી એ યાદ છે એક એક કવિતા તમે પણ સર યાદ એક પ્રેમ વિશેની જો ચાર પંક્તિ યાદ કરી લો તો એના પર પૂરું થાય એના પર ના પૂરું થાય એમ હું ઈચ્છું છું કે એક વેળા આપને દઈ દિલ યાદ છે ને પછી ભરતો રહ્યો બિલ યાદ છે ને પ્રિયતમ ચહેરા પર હતા એ ખીલ હજુ એ યાદ છે કે પ્રિયતમ હા તારા ચહેરા પર હતા એ ખીલ હજી એ યાદ છે ને મારા પૈસે તે ઘસી બેફામ ક્લેરેસિલ હજી એ યાદ છે અને મારી પાછળ લગ્ન થઈ જતા હોય છે આમાં સંસારમાં સાસુ પ્રવેશ કરે કે મારી પાછળ મારું સઘડું મુજ જમાઈને મળે એવું લખી કે કેટલા ઉદાર સાસુ છે તે જોજો કે મારી પાછળ મારું સઘડું મુજ જમાઈને મળે એવું લખી બસ છોકરી મૂકી ગયેલા સાસુનું એ વિલ હજી એ યાદ છે પણ આ બધી રમૂજોની વચ્ચેથી બે વ્યક્તિઓને સાથે રહેવું એ ઇઝી નથી મુશ્કેલ છે તમે કોઈની સાથે ટ્રાવેલ કરો બે દિવસ મિત્ર સાથે પણ ટ્રાવેલ કરો અને બે ચાર દિવસ હોટલમાં રો તમારા સેમ સેક્સ સેમ જેન્ડરનો માણસ હોય ને તોય તમારે પંજાબી ખાવું હોય એને મેક્સિકન ખાવું હોય તમને એસી જોઈતું હોય એને પંખો જોઈતો હોય તમારે આમ કરવું હોય તમારે એટલી બધી તકલીફ છે બે માણસોને સાથે રહેવું એ સહેલું નથી બે માણસ જ્યારે સાથે રહેવાનું નક્કી કરે છે ત્યારે વિનોદભાઈએ વાત કરી એમ એક્સેપ્ટન્સ સ્વીકાર પોતાનું સ્વત્વ પોતાની પસંદગીઓને તજ્યા વગર સામાન્ય પસંદગીનો પણ એક એવું કોમ્બિનેશન કરવું કે જેમાં સંબંધ પણ ટકી રહે અને જેની અંદર સ્વમાન પણ ટકી રહે આ આ મુશ્કેલ બેલેન્સ છે પણ આ બેલેન્સ જો જાળવી શકાય તો બહુ મોટી વાત છે આપણે ચાર ચાર પંક્તિઓ તમારી કવિતાની એની સાથે પૂરું કરી આ બધી જે વાતો કરીને એ અમારી ત્રણેયની પત્નીઓ સામે બેઠી છે અને કરી છે એટલે એકદમ ઓથેન્ટિક અને આધારભૂત અને સપોર્ટેડ બાય અવર વાઇફ્સ બરાબર છે અમુક જે છુપાવવા જેવું છે એ છુપાવ્યું છે એટલે કેમ કે એમાં એવું છે કે શું કીધું હા એ કે છે કોઈ દિવસ અમારો પ્રોગ્રામ પણ રાખજો મારી વાઈફ છે એમ કે છે કોઈ દિવસ અમારો પણ પ્રોગ્રામ રાખજો એટલે તમારો પ્રોગ્રામ રોજ ઘરે ચાલતો જ હોય છે અમને આ સ્ટેજ પર જ તક મળે છે પણ આ છુપાવવાની જે વાત છે મેં કરીને કે પ્રેમમાં પણ છુપાવવાની મજા છે બાળપણમાંથી યુવાની ક્યારે આવી કહેવાય જ્યારે જ્યાર સુધી તમારે માર્કશીટ છુપાવવી પડે મા બાપથી ત્યાં સુધી બાળપણ કહેવાય ને જ્યારે પ્રેમપત્ર છુપાવવા પડે એટલે યુવાની આવી ગઈ એમ કહેવાય તો પ્રેમમાં છુપાવવાની પણ મજા છે બધું પ્રગટ કરવાની જરૂર નથી હોતી એટલે આજે અમે જેટલું પ્રગટ થાય એટલું કર્યું તો સર ભાઈ શોધી લીધી કવિતા તમે અરે કવિતામાંથી વચ્ચેથી બે અંતરા કહી દઉં કે એક ધાર્યો એક સરખો હોય તો બોરિંગ બને એક ધાર્યો એક સરખો હોય તો બોરિંગ બને દૂર જાઓ તો ગમે છે આવવું પાછા કને ને વયની સાથે પ્રેમમાં ડિસ્ટન્સ પણ ઉજવાય છે પ્રેમી સાથે પ્રેમીઓનો પ્રેમ મોટો થાય છે ને હાથમાં લઈ હાથ ચાલ્યા જે હતા શરૂઆતમાં ઉંમર થતા પાછા ફરીથી શોભતા સંગાથમાં વયની સાથે પ્રેમમાં સાનિધ્ય પણ સમજાય છે પ્રેમી સાથે પ્રેમીઓનો પ્રેમ વધતો જાય છે વાહ 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 બહુ સરસ તો જેમની વયની વૃદ્ધિ સાથે શબ્દોની સમૃદ્ધિ વધતી ગઈ છે એવા બંને કવિઓને આપણે સાંભળ્યા માણ્યા એકવાર જોરદાર તાળી બંને માટે થઈ જાય મારા માટે છેલ્લે પાડજો અને ખાસ આ નવધા કલ્ચરલ ક્લબ રાજકોટના સંસ્કાર જગતમાં એક અધૂરપ હતી અને જેમ તુષારભાઈએ વાત કરી પ્રેમ કરવાનું એક કારણ એ છે કે આપણે આ જે અધુરપ છે આપણા જીવનમાં એ અધુરપને મધુરપથી ભરવાનો પ્રયાસ છે પ્રેમ બીજું કંઈ નથી આપણી અધુરપને સમી વ્યક્તિમાંથી જે મધુરપ મળે એ અધુરપને મધુરપથી ભરવાનો પ્રયાસ છે તો મિતુલભાઈએ એ રાજકોટના સંસ્કાર જગતમાં રાજકોટના કલ્ચરલ અવકાશમાં એ જે કંઈ અધુરપ હતી

અથવા કોઈને કદાચ કોઈ અમારી વાત પરથી જૂની પ્રેમિકા યાદ આવી ગઈ હોય અને એમને થયું કે અત્યારે કહી દેવું છે મારે બાર વાગ્યા પહેલાં તો એટલે કદાચ ગયા હોય એમ બની શકે તો બની શકે કે એમનો પ્રેમ સફળ પણ ક્યાંક થઈ જાય તો જે સમય તમારી સાથે અમે પસાર કર્યો મુલાકાતે હંમેશા વક્ત કી પાબંધ હોતી હૈ મુલાકાતે હંમેશા વક્ત કી પાબંધ હોતી હૈ મોબત એક ખુશ્બુ હૈ હંમેશા સાથ રહેતી હૈ મોબત એક ખુશબુ હૈ હંમેશા સાથ રહેતી અને પ્રેમ મિત્રો જીવનમાં જીવનનો જે ખાલીપો છે જીવનની જે એમ્ટીનેસ છે ઘણીવાર આપણને નિરર્થકતા લાગે મિનિંગલેસનેસ લાગે એપ્સડિટી લાગે એ એપ્સડિટીને દૂર કરવાનો એકમાત્ર ઉપાય મારી દ્રષ્ટિએ પ્રેમ છે જીવનનો ખાલીપો પ્રેમ સિવાય બીજા કશાથી ભરી શકાતો નથી એક સાયક્યાટ્રિસ્ટ ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ તરીકે વર્ષો સુધી મેં પ્રેક્ટિસ કરી છે મને એમ લાગે છે કે દુનિયાના કોઈ પણ દવા કરતા અને દુનિયાના કોઈ પણ દારૂ કરતા કે દુનિયાની કોઈ પણ ડ્રગ કરતા પ્રેમનો જે કેફ છે પ્રેમની જે મસ્તી છે એનાથી ચડીને બીજી કોઈ મસ્તી નથી નીદા ફાઝલીના શેર સાથે આજની સાંજનું હું સમાપન કરીશ દિલ દિલમે નહો ઝુરત તો મોહબ્બત નહીં મિલતી દિલમે નહો ઝુરત તો મોહબ્બત નહીં મિલતી ખેરાત મેં ઇતની બળી દોલત નહીં મળતી તો આ પ્રેમની દોલત દિલમાં ભરીને आप आज छूटा पड़िए थैंक यू वेरी मच हंसी और खुशी की ये सौगात होगी नए लोग होंगे नई बात होगी मुसाफिर है हम भी मुसाफिर हो तुम भी किसी मोड पर फिर मुलाकात होगी शुभ रात्रि, गुड नाइट हैप्पी वैलेंटाइन डे एंड हैप्पी वैलेंटाइन लाइफ बाकी ना सौ चौंसठ दिवस शुभेच्छाओं